ઈશિતા ભલ્લાની વસુધૈવ કુટુંબક્કમની ભાવનાથી દેશ ને પરદેશ બંને જોઈને અહીં બેઠેલા આપ સૌ સુરતીઓનું સ્વાગત કરું છું અને આવકારું છું કેવી રીતે જઈશ ફેમ અભિષેક જૈનને. ઇન્દુ સરકાર અને રંગીલા ફેમ સંજય છેલને. અને ચાણક્ય તેમજ દેવો કે દેવ મહાદેવ ફેમ મિહિર ભૂતાને. નમસ્કાર. ડ્રોઈંગ રૂમની એક વાતથી મારે શરૂઆત કરવી છે. એક કપલ ટીવી ઉપર આઈપીએલ જોતું હતું. અત્યારે ઘણા બધા સુરતીઓ ઘરે આઈપીએલ જોઈ અને પછી અહીંયા આવશે, પણ એક ડ્રોઈંગ રૂમમાં એક કપલ ટીવી પર આઈપીએલ જોતું હતું સાથે, અને પત્નીએ એવું પૂછ્યું કે આ બ્રેટલી છે? એટલે પતિએ એવો જવાબ આપ્યો કે ના, એ તો ક્રિશ ગેયલ છે, બ્રેટલી તો કોમેન્ટેટર છે. થોડીક વાર રહીને પત્નીએ ફરી સવાલ કર્યો, બ્રેટલી તો સ્માર્ટ છે, એણે એના ભાઈની જેમ ફિલ્મોમાં કામ કરવું જોઈએ. એટલે પતિએ ફરી શાંતિથી જવાબ આપ્યો કે એને કોઈ ભાઈ જ નથી. એટલે પત્નીએ ફરી પૂછ્યું, તો પછી આ બ્રેટલી છે કોણ? એટલે પતિએ જવાબ આપ્યો કે એ તો ઓસ્ટ્રેલિયન છે. પત્નીએ થોડી વાર રહીને કહ્યું કે જો આ તો બે જ સેકન્ડમાં બે વિકેટ પડી ગઈ. એટલે પતિએ ફરી જવાબ આપ્યો કે અરે ગાંડી, આ તો એક્શન રિપ્લે હતો. પછી પત્નીએ થોડી વાર રહીને ફરી કહ્યું કે મને આજે તો લાગે જ છે કે ઇન્ડિયા મેચ જીતી જ જશે. એટલે પતિએ ગુસ્સા ઉપર કાબુ રાખી અને જવાબ આપ્યો કે ડોબી, આ ઇન્ડિયાની મેચ નથી, આ તો બેંગ્લોર વર્સિસ કલકત્તાની મેચ છે. પછી થોડી વાર થઈ એટલે પત્નીએ ફરી સવાલ કર્યો કે આ એમ્પાયર હેલિકોપ્ટરને કેમ બોલાવે છે? એટલે પતિએ કહ્યું કે હેલિકોપ્ટરને નથી બોલાવતો, એ તો ફ્રી હિટ છે એવું કહે છે. પત્નીએ એવું પૂછ્યું કે જીતવા માટે કેટલા રન જોઈએ? એટલે પતિએ અકડામણને કાબૂમાં રાખીને જવાબ આપ્યો કે 36 બોલમાં 72 રન. એટલે પત્ની ખુશ થતા બોલી કે અરે વાહ, આ તો એક બોલમાં 2 રન કરે એટલે જીતી જાય, બહુ સહેલું. એટલે પતિએ કંટાળીને ટીવી બંધ કરી દીધું. રિમોટ પત્નીના હાથમાં ગયું અને પત્નીએ ટીવી ચાલુ કરી અને બાલિકા વધુ મૂક્યું. એટલે બાલિકા વધુ જોતી હતી એટલે પતિએ હવે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે આનંદી કોણ છે? એટલે પત્નીએ ડોળા કાઢી અને જવાબ આપ્યો, ચૂપ, હું ટીવી જોતી હોઉં ત્યારે તમારે એક પણ સવાલ નહીં કરવાનો. અને પતિ ઘરની બહાર જતો રહ્યો. મને એવું લાગે છે કે આપણા બધાના ડ્રોઈંગ રૂમનો સીન લગભગ આવો જ હોય છે. અત્યારે આઈપીએલ ચાલી રહી છે, આપણે બધા આપણી પ્રેમિકાની સાથે સાથે ક્રિકેટ પ્રેમી પણ છીએ, પણ આપણે જેટલા ક્રિકેટ પ્રેમી છીએ એનાથી વધારે આપણે બધા સિનેમા પ્રેમી છીએ. ઉઝબેકિસ્તાનના પ્રમુખનો હમણાં એક વિડીયો વાયરલ થયેલો. આ વિડીયોમાં એ મેં આવા રાહુ ગીત રાજ કપૂરનું ગાતા હતા. ઉઝબેકિસ્તાનના પ્રમુખને કદાચ ભારતનું જનગણ મને યાદ નહીં હોય, પણ ભારતીય સિનેમાનું આવા રાહુ મેં ચોક્કસ યાદ હતું. આ સિનેમાનો આપણા પરનો પ્રભાવ છે. તમે કોઈકને એવું પૂછો કે આપકી માં કેસી હૈ, એટલે જવાબ આપે કે નિરૂપા રોય જેસી. પછી ફરી પૂછો કે આપકી પત્ની કેસી હૈ, એટલે જવાબ આપે કે ઈશિતા ભલ્લા જેસી. એટલે તમે અકળાઈને એવું કહો કે અરે હું તબિયત પૂછું છું મૂરખ, આપકી તબિયત કેસી હૈ, એટલે જવાબ આપે કે 102 ના અમિતાભ બચ્ચન જેવી એકદમ ચકાસ. આ ફિલ્મ અને સિરિયલનો આપણા ઉપરનો પ્રભાવ છે. આજે આપણે એક બહુ જુદા ઉપક્રમે અને બહુ જુદી રીતે ભેગા થયા છીએ. આપણી પાસે 3 એવા વક્તાઓ છે જેમણે વર્ષોથી ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મ અને હિન્દી ફિલ્મ અને સિરિયલમાં પોતાના વર્ષો ઉમેરી દીધા છે. આ 3 વક્તાઓ આજે હિન્દી ફિલ્મ અને સિરિયલો અને ગુજરાતી ફિલ્મ વિશે વાત કરવાના છે. તમને બધાને શરૂઆતમાં એક દરેક વક્તા પોતાની વાત કરશે અને પછી તમે બધા એમને પ્રશ્નો પૂછી શકશો. પ્રશ્નો માટે અમે અહીં ચિઠ્ઠીઓ મૂકી છે, એટલે જેમને પણ પ્રશ્ન થાય આ ચિઠ્ઠીમાં તમારો પ્રશ્ન અહીંયા લખીને
આપી દે. હવે હું જે પહેલા વક્તાને રજૂ કરું છું એ પહેલા કે પહેલા ગુજરાતી ફિલ્મ શું હતી. ગુજરાતી ફિલ્મમાં એક કેડિયું હતું, એક ડુંગર હતો, એક ગરબો હતો, એક બળાત્કાર હતો, અને આ જ હતું ગુજરાતી ફિલ્મનું એન્ટરટેનમેન્ટ. પણ એ પછી એક છોકરો આવ્યો. એ સમય દબંગ, માય નેમ ઇઝ ખાન જેવી ફિલ્મોનો હતો. આ છોકરાએ વિચાર્યું કે ગુજરાતી ફિલ્મો આવી કેમ ન હોઈ શકે, એટલે એણે નક્કી કર્યું કે હું આવી જ ગુજરાતી ફિલ્મ બનાવીશ. એણે બીજાને આ પોતાની વાત બીજાની સમક્ષ મૂકી એટલે લોકોએ એની સામે એવી રીતે જોયું જાણે આત્મહત્યા કરવા જતો હોય. પણ સિનેમા એ જ લોકો બનાવી શકે જેમની આંખોમાં સપનાઓ જોવાની ત્રેવડ હોય, અને સિનેમા એ જ લોકો બનાવી શકે જે પોતાના સપનાઓ બીજાની આંખોમાં પરોવી શકતા હોય. આ છોકરાએ પહેલી ફિલ્મ બનાવી, કેવી રીતે જઈશ, અને ગુજરાતી ફિલ્મોનું આખું કેનવાસ બદલાઈ ગયું. એણે આમ તો સુભાષભાઈ સંજય લીલા ભણસાળીની સાથે કામ કર્યું હતું, એટલે લોકોને હતું કે આવી એક બે ફિલ્મો બનાવીને મુંબઈ જતો રહેશે. સામાન્ય રીતે ગુજરાતની ટ્રેન મુંબઈના પ્લેટફોર્મ પર આવીને અટકતી હોય, પણ અહીંયા ઊંધું થયું, મુંબઈની ટ્રેન ગુજરાતના પ્લેટફોર્મ પર આવીને અટકી. એણે લોકોને ખોટા પાડ્યા અને ગુજરાતી એણે કહ્યું કે મારે ગુજરાતી ફિલ્મોને એ લેવલ સુધી લઈ જવી છે કે હિન્દી ફિલ્મો ગુજરાતી ફિલ્મો પરથી બને. અને આ છોકરો એટલે અભિષેક જૈન. હું અભિષેકને વિનંતી કરું છું કે આવે અને ગુજરાતી ફિલ્મો વિશે વાતો કરે. અભિષેક જૈન. બધાને સંભળાય છે? એટલે બે અદભુત ઘટનાઓ આજે છે. હું જયારે નાનો હતો ને ત્યારે જીવરામ જોશી, જે બાળ સાહિત્યના ભીષ્મ પિતામાં કહેવાય છે, એમને જે નાટકો હતા અડુક્યો દડુક્યો, છેલ છબો, છકો મકો, એ ભજવવા માટે અમે જયારે સુરત આવતા હતા ત્યારે અહીંયા જ આવતા હતા. એટલે ઇટ્સ ગ્રેટ ટુ બી બેક હિયર એટ ગાંધી સ્મૃતિ, અને એ મજા આવી રહી છે. બીજી વાત અદભુત એ છે કે ગુજરાતી ફિલ્મ વિશે સાંભળવા માટે લોકો ભેગા થાય અને ગુજરાતી ફિલ્મ મેકરને સાંભળે એ બહુ રેર થાય છે. એટલે થેન્ક યુ ઓલ ફોર કમિંગ હિયર. એટલે હું આ નજારો પહેલા લઈ લેવા માંગુ છું, કારણ કે આને કેદ કરી લેવું મારા માટે બહુ પ્રેશિયસ મોમેન્ટ ગણાશે. ખરેખર તો ઈશાબેને જે આટલું સરસ ઇન્ટ્રોડક્શન આપ્યું, એની પ્રોબ્લેમ છે? ઓકે. સો એ હું સાચું કહું તો હું ગુજરાતી નથી, એટલે મારી ભાષા પર જો આપને કંઈક પ્રોબ્લેમ કેવું લાગે તો પ્લીઝ મને માફ કરજો. હું બેસિકલી હિન્દી ભાષી છું, એટલે મારા માટે થોડુંક ગુજરાતી અઘરું રહ્યું છે અને સતત શીખતો જ રહ્યો છું. એટલા માટે જ ક્યારેક નાનપણમાં મેં બાળ નાટકો કરવાનું શરૂ કર્યું હતું અને પછી ગુજરાતી ફિલ્મો પણ એટલા માટે જ બનાવું છું કે હું ગુજરાતી શીખતો જઉં. દરરોજ અને દર વખતે જ્યારે નવી સ્ક્રિપ્ટ કે નવી ફિલ્મ બનાવું ત્યારે ગુજરાતી શીખવાનો મને મોકો મળે છે. અને ઈશાબેન, તમે જેમ કહ્યું કે ગુજરાતી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો, પણ ખરેખર હું આપને કહું તો, કારણ કે મારો જન્મ ઉછેર અમદાવાદમાં થયો છે અને હું મારી જાતને સંપૂર્ણ રીતે ગુજરાતી માનું છું, ભલે ગુજરાત અમે આમ વંશથી ગુજરાતી ન હોઈએ ભલે, પણ આ ભાષા સંસ્કૃતિની એવી એટ્રેક્શન છે એવો કે તમને આપોઆપ ખેંચી લેશે, ને એટલા માટે જ મેં નિર્ણય લીધેલો કે મારે વધુમાં વધુ વાર્તાઓ અહીંયાની, અહીંયાના લોકોની અને ગુજરાતીમાં જ કહેવી છે. સૌથી પહેલા તો મેં આજે નક્કી કર્યું કે હું શું વાત કરીશ. બહુ જ અસમંજસ હતો, કારણ કે હું આમ આટલો સારા, એમને કહ્યું વક્તા, પણ હું વક્તા નથી. વક્તા આ બે દિગ્ગજો છે જે આપણી સાથે આજે શેર, આપણે મંચ, મને સૌભાગ્ય મળ્યું છે કે હું મંચ શેર કરી રહ્યો છું. એટલે મેં નક્કી કર્યું કે મેં હું એવી થોડીક વાતો કરીશ ગુજરાતી ફિલ્મો વિશે જે કદાચ આપણને ખબર નથી, અને જો આપણને ખબર પડે તો ગૌરવ લેવા જેવી વાત છે. કારણ કે લગભગ 9 દાયકાઓથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કાર્યરત છે. 90 યર્સ ઓલમોસ્ટ, ઇટ ઇઝ 87 યર્સ ટેકનિકલી આઈ થિંક, બટ આપણે 90 વર્ષ ગણીને ચાલી અને 90 યર્સથી આ ઇન્ડસ્ટ્રી કાર્યરત છે. અને એક એવો જમાનો પણ આવ્યો હતો જ્યારે હિન્દી ફિલ્મો ગુજરાતી ફિલ્મો પરથી કે ગુજરાતી
જે કૃતિઓ છે કે પછી આપણા જે લેખકો રહી ગયા છે એમના પરથી બનાવવામાં આવતી હતી. એટલે એ 90 યર્સની જે જર્ની છે એના માટે ખરેખર પ્રેક્ષકોને આપણે વધાવી લેવા જોઈએ. એન્ડ ઇટ ઇઝ બીકોઝ ઓફ ધેમ કે આજે બી આ ઇન્ડસ્ટ્રી ધબકતી છે. અને જ્યારે પણ અમે લોકોએ પ્રયાસ કર્યો છે ફિલ્મ બનાવવાનો ત્યારે ઓડિયન્સે બહુ જ સપોર્ટ આપ્યો છે, અને એટલા માટે જ કદાચ હું આજે અહીંયા છું અને ગુજરાતી ફિલ્મો પડદા પર છે. પણ જ્યારે આ જર્નીની શરૂઆત થઈ 90 વર્ષ પહેલા, ત્યારે ત્યાંથી લઈને અત્યાર સુધી ફોર યોર ઇન્ફોર્મેશન લગભગ માત્ર 1000 ફિલ્મો જ ગુજરાતીમાં બની છે, અને એ ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડ્સથી બહુ જ ખરાબ એવરેજ કહેવાય. કારણ કે જો તમે હિન્દી ફિલ્મો, બોલિવૂડ જેને હું કહું કે હિન્દુસ્તાની ભાષાની ફિલ્મો આપણે કહી શકાય, એ જેટલી પણ ફિલ્મો છે દર વર્ષે એમનું કદાચ એવરેજ 800, દર વર્ષનું એવરેજ 800 હોય છે, જ્યાં આપણી ગુજરાતી ફિલ્મો 90 યર્સથી માત્ર ને માત્ર 1000 ફિલ્મો જ આપી શકી છે. હું માની શકું છું કે કારણ કે હિન્દી ભાષા છે અને હિન્દુસ્તાનની ભાષા છે એટલે ઘણી બધી ફિલ્મો બની શકે છે. પણ જો તમે કોઈક આપણા જેવા એક સ્ટેટને કમ્પેર કરો, લગભગ 6.5 કરોડ ગુજરાતમાં વસતા ગુજરાતીઓ છે, એવું જ એક સ્ટેટ કદાચ ફોર એક્ઝામ્પલ કર્ણાટક છે. અને એટલા માટે કર્ણાટકનું નામ નથી લેતો કારણ કે ઇલેક્શન આવી રહ્યા છે, પણ સ્વાભાવિક રીતે કર્ણાટક કે તમિલનાડુ એમનું પણ એમની પોપ્યુલેશન પણ એટલી જ લગભગ 6.5 કે 7 કરોડની અંદર છે, અને એમનું એવરેજ ઇન્ડસ્ટ્રીનું આજની તારીખમાં પણ લગભગ 150 થી 200 ફિલ્મો પર ઇયર છે. ખેર, આપણે થોડાક ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, આપણી એવરેજ હજી 25 થી 30 ફિલ્મો છે વર્ષની. પણ આનું કારણ શું, હું સતત વિચારતો હોઉં છું કે કેમ આપણી ગુજરાતી ફિલ્મો આટલી બનતી નથી. તો મેં મારી રીતે વિચાર્યું કે 2-3 કારણો હોઈ શકે છે. એક કારણ તો મને ખબર નહીં, એક વખત હું બોમ્બેમાં કોઈ વડીલ સાથે વાત કરતો હતો પૃથ્વી થિયેટરમાં, ત્યારે એમને મને કહ્યું હતું કે અભિષેકભાઈ, કલા છે ને એ ગુજરાતીઓનો કામ નથી, ગુજરાતીઓને ધંધો જ કરવો જોઈએ. એન્ડ આઈ ડોન્ટ નો, મારે એમને કદાચ એવું એકદમ એબ્રપ્ટલી જવાબ નહોતો આપવો ને એમને ઓફેન્ડ થાય એવો જવાબ નહોતો આપવો, પણ એવું નથી કે આપણા ત્યાં કલાકારો નથી રહ્યા, ને આપણા ત્યાં બહુ જ સારા એવા કલાકારો રહી ચૂક્યા છે અને બધા જ ક્ષેત્રમાં લોકોએ યોગદાન આપ્યું છે કલામાં. સો આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ અ રાઇટ રીઝન. પણ એક વખત પાબ્લો પિકાસોએ કહ્યું છે કે એવરી ચાઇલ્ડ ઇઝ એન આર્ટિસ્ટ, ઇટ જસ્ટ દેટ હાઉ મચ યુ મેન્ટેન વેન યુ આર ગ્રોઈંગ અપ. અને મને લાગે છે કે ત્યાં પ્રોબ્લેમ છે. કારણ હું મારો પોતાનો એક્ઝામ્પલ આપું, હું જ્યારે અમદાવાદમાં રહેતો હતો અને મેં મારી ગ્રેજ્યુએશન પતાવ્યું, મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ હતો અને બિઝનેસ ફેમિલીથી બિલોંગ કરું છું, બહુ સ્વાભાવિક હતું પપ્પાના બિઝનેસમાં લાગીશ અથવા તો MBA કરીશ. પણ મેં નિર્ણય લીધો કે હું ફિલ્મ મેકર બનીશ. ત્યારે હું તો ફિલ્મ મેકિંગમાં એડમિશન લઈને બોમ્બે ભાગી ગયો, પણ ઉપાધિ મારા પપ્પા પર આવી ગઈ. કારણ કે જ્યારે પણ સમાજમાં જાય અને કોઈની બી સાથે વાત કરે એટલે સૌથી પહેલા લોકો એવી રીતે જુએ, જાણે પાથરી દીધું એમ, મોકલી દીધું છોકરાને કે શું ખરાબ થઈ ગયું તમારી સાથે. પરિવારમાં એકદમ બધા કોન્ડોલન્સ પ્રેયરમાં ના આવ્યો એવી રીતે આવતા હોય કે વેરી બેડ. અને એ હેન્ડલ કરતા કરતા થાકી ગયા, કારણ કે કેટલા જવાબો આપવાના અને કોને કોને જવાબ આપવાના. તો જેમ યશાબેને પણ કહ્યું કે ખરેખર એવું ફીલ કરતા હતા જાણે પપ્પાએ પોતે જ પોતાના દીકરાને સ્યુસાઇડ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હોય. તો એ ફીલ જે છે એ મને લાગે છે કે આજે બી ઘણા બધા લોકો ફેસ કરી રહ્યા છે. હું તો 12 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું, જ્યારે મારા પપ્પા સાથે આવું થતું હતું. પછી પપ્પા એમનું મૂડ બદલે, એની પહેલાં મેં એમનું મૂડ બદલી નાખ્યું. મેં પપ્પા ડોન્ટ કેર અબાઉટ એની વન, આર્ટિસ્ટ એવા જ હોય છે, તમારે પણ એવું જ બની જવાનું. પણ એક બીજી વાત એ પણ છે કે આર્ટિસ્ટની એક ઇમેજ પણ બહુ ખરાબ હોય છે કે લોકો એવું સમજે જાણે કે દાઢી અને ઝોલો લટકાઈને આવી જશે. એટલે ઇટ્સ નોટ નેસેસરી દેટ એવરી આર્ટિસ્ટ ઇઝ લાઈક દેટ. અને એમાં ભૂલ બિચારા ઓડિયન્સની પણ નથી, કારણ કે અમે લોકો દેખાતા પણ એટલા ભયાનક હોઈએ છીએ ને કે સામેવાળો વિચારે કે નહીં આને સમાજમાં બહાર તો નથી જ લાવવું. હું મારા જર્નીની થોડીક વાત કરું તો મને ક્યારેય બી એવું નહોતું કે હું ફિલ્મ મેકર બનીશ. ખરેખર જ્યારે મેં ફિલ્મ સ્કૂલ જોઈન કર્યું, એ વિસલિંગ વુડ્સ હતું, મુંબઈમાં એક ફિલ્મ સ્કૂલ છે જે સુભાષ ઘઈએ પ્રમોટ કર્યો છે, ત્યાર સુધી મને એ નહોતી ખબર કે સુભાષ ઘઈ કે યશ ચોપરા કોણ છે. ઇટ્સ વેરી હાર્ડ ટુ બિલીવ, કારણ કે આપણે તો, હું કેવો હતો કે હૃતિક રોશનની પિક્ચર આવી છે કે ભાઈ સલમાનની પિક્ચર આવી છે, અને એ જ ફેસિનેશન હતું કે આપણે આમની ફિલ્મો જોવા જઈએ. આઈ નેવર ન્યૂ હુ ધીઝ ફિલ્મ મેકર્સ આર. અને એક દિવસ નક્કી કર્યું કે મારે આગળ શું કરવું જોઈએ, કારણ કે ગ્રેજ્યુએટ થઈ ગયો હતો અને મારે MBA 100% નહોતું જ કરવું, કારણ કે એમાં બધું ક્વોન્ટિટેટિવ બહુ આવે. કેટની એક્ઝામ આપવાની હોય, તમારે MBAમાં એડમિશન લેવાનું હોય,
અને કેટની એક્ઝામમાં ક્વોન્ટિટેટિવ સબ્જેક્ટ પર બહુ ભાર હોય, મેથેમેટિક્સ એન્ડ ઓલ દેટ, એન્ડ આઈ વોઝ રિયલી બેડ એટ ઇટ. હું કોમર્સમાં જયારે સબ્જેક્ટ આવતો અમારો, તો અકાઉન્ટિંગમાં પણ હું એવી રીતે આજુબાજુમાં જોઈને એ જાણી લેતો હતો સર્વે કરીને કે ભાઈ અમાઉન્ટ શું બને છે, એટલે એ ટેલી કરી દેતો હતો. પછીની પ્રોસેસ મને ખબર નહોતી, એટલે આઈ વોઝ સો બેડ એટ ઇટ. એન્ડ આઈ રિયલાઇઝ દેટ આઈ નો વોટ આઈ એમ પ્રોબ્લી યુ નો નોટ ગુડ એટ, અને દેટ વોઝ ક્વોન્ટિટેટિવ સબ્જેક્ટ ઓફ મેથેમેટિક્સ. પણ પછી મેં નિર્ણય લીધો કે મારે એ જાણવું જોઈએ કે વોટ એમ આઈ ગુડ એટ. થોડુંક રિવર્સમાં ગયો અને મેં વિચારવાનું શરૂ કર્યું કે રિયલી વોટ એમ આઈ ગુડ એટ, અને મને ખ્યાલ આવ્યો કે આઈ એમ એકચ્યુઅલી ગુડ એટ યુ નો બહાનાઓ બનાવવામાં. કારણ કે મમ્મી જયારે પકડી લે હોમવર્ક ના કર્યું હોય, ટીચર પકડી લે કે સ્પોર્ટ્સ કોચ પકડી લે કે તે 10 રાઉન્ડ કીધું તો 7 જ રાઉન્ડ કેમ માર્યા, ત્યારે મારી પાસે બહાનાઓ બહુ જ ઇન્સ્ટિંક્ટિવલી અને ખરેખર દિલથી બહાનાઓ નીકળી જતા હતા અને સામેવાળો કન્વિન્સ પણ થઈ જતો હતો. તો એવો એક કિસ્સો પણ બન્યો હતો મને મારા જીવનમાં. મને યાદ છે કે એક વખત ટીચરે એબ્રપ્ટલી ક્લાસમાં ઉભો કર્યો અને પૂછ્યો કે હોમવર્ક ક્યુ નહીં કિયા, અને મને ખબર નહીં કેમ હું ઉભો થયો. અને એન્ડ આઈ મીન ટ્રસ્ટ મી, આ બિલકુલ પ્લાન નહોતું, આ વિચાર્યું પણ નહોતું, અને બસ નીકળી ગયું મારા મુખથી કે સર મેમ કલ શામ કો મેં એઝ પર માય રૂટીન આઈ વોઝ ગોઈંગ દેર, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ અને મારો પ્રોગ્રામ હતો 6 વાગ્યા પછી ઉપર જવાનું, પછી હું લેસન કરવાનું શરૂ કરું, હોમવર્ક કરવાનું શરૂ કરું, એન્ડ દેન આઈ હેવ માય ડિનર. ધીસ વોઝ ધ પ્લાન. ક્રિકેટ રમીને ઉપર જ આવતો હતો, મારી મમ્મી બોલાવતા હતા કે ભાઈ 6:15 થઈ ગયા છે ઉપર આવી. હું ઉપર જતો હતો અને સીડી ચડતા ચડતા અચાનક પડી ગયો અને પછી ઊભું જ ના થયું મારાથી, અને ખબર નહીં શું થયું, બટ આ મારું જે લેગ છે બેન્ડ જ નહોતું થતું. મેં બહુ ચીસો પાડી, મારી મમ્મી આવી, આસપાસના લોકો આવે, એમને મને ઉપાડીને ઉપર ઘરે લઈ ગયા. થોડીક વાર મમ્મીએ જોયું, ચકાસ્યું, પછી એ ઓર્થોપેડિક પાસે લઈ ગયા ને એમને કહ્યું કે એટલે ટેકનિકલી આપ લોકો બધા ડોક્ટર્સ છો એટલે યુ વિલ ફાઇન્ડ મી, યુ વિલ કેચ મી. પણ મેં સરને કીધું કે સર ડોક્ટરે એવું કીધું કે ઘૂંટણમાં કંઈક એક ફ્લુઇડ કે લિક્વિડ હોય છે ને, દેટ ઇઝ મિસિંગ એન્ડ હી વિલ ગેટ ધીસ એટેક્સ often, so I had fallen down, sir, I'm so sorry, I couldn't come. No, sit down, you relax. તો આ જયારે વાક્યો મને યાદ આવ્યો ત્યારે મને લાગ્યું કે યાર અભિષેક, આ બહાનાઓ આપણે બહુ સારી રીતે આપી શકીએ છીએ, બટ વોટ ઇઝ બેક વિથ ધીસ બહાના ઇઝ એકચ્યુઅલી અ સ્ટોરી. તમે એક વાર્તા કરી રહ્યા છો, સામેવાળાને એન્ગેજ કરો છો, તમારી જાત સાથે એમ્પથાઇઝ કરાવો છો અને પછી તમે એને કન્વિન્સ કરી લો છો. મતલબ એ ઝૂઠ બોલને કા તો કોઈ કોર્સ નહીં હો સકતા, બ્લફિંગ કા કોઈ કોર્સ નહીં હો સકતા, લેકિન ઇસકો શાયદ શરાફત મેં સ્ટોરી ટેલિંગ કહેતે હોંગે. સો લેટ મી ફાઇન્ડ ઇફ દેર ઇઝ અ કરિયર ઇન સ્ટોરી ટેલિંગ, એન્ડ દેટ્સ હાઉ આઈ કેમ અક્રોસ ફિલ્મ મેકિંગ, બિકોઝ ફિલ્મ મેકિંગ ઇઝ પ્રિડોમિનેટલી સ્ટોરી ટેલિંગ. તો ત્યારથી ફિલ્મ મેકિંગની મારી જર્ની શરૂ થઈ અને હું મુંબઈમાં ગયો. ત્યારે જ્યારે હું ભણતો હતો ત્યારે જાત જાતના અને પ્રાંતના દેશના બધા ફિલ્મ મેકર્સ વિશે જાણ્યું અને એમનો સિનેમા જોયો. ક્યાંક ફ્રેન્ચ ફિલ્મ જોઈ રહ્યો છું, ક્યાંક કોરિયન ફિલ્મ જોઈ રહ્યો છું, ક્યાંક બંગાળી ફિલ્મ જોઈ રહ્યો છું. એટલું બધું મારી સામે પીરસાયું અને મેં જોયું અને ક્યાંક ને ક્યાંક ગુજરાતી ફિલ્મો મિસિંગ હતી. એક કે બે એવી ગુજરાતી ફિલ્મો હતી જેના વિશે લોકો વાત કરતા હતા, એમાંથી ભવની ભવાઈની જે કેતન મહેતા સાહેબે બનાવી છે એના વિશે લોકો વાત કરતા હતા, તે સિવાય ગુજરાતી ફિલ્મનો ઉલ્લેખ જ નહોતો. ત્યારથી મારા મનમાં એવું હતું કે કેમ ગુજરાતી ફિલ્મો આપણે ના બનાવી શકીએ, અને જો આટલું બધું બની રહ્યું છે અને આખા વિશ્વમાં આટલી બધી ફિલ્મો બની રહી છે તો ગુજરાતી ભાષામાં કેમ ના બની શકે. અને ઇન ધ બિટવીન 1913 and 1921 લગભગ 44 ફિલ્મ્સ ગુજરાતી બની છે જે ગુજરાતી લિટરેચરમાંથી એડેપ્ટ થઈ છે. એ ભલે ઝવેરચંદ મેઘાણીજીની વાર્તાઓ હોય કે પછી પન્નાલાલ પટેલની હોય, એ બધી જ એડેપ્ટ થઈને ગુજરાતીમાં 44 ફિલ્મો બની હતી એ જમાનામાં. અને મોસ્ટલી લગભગ 15-20 એવા સ્ટુડિયોઝ, ઇફ આઈ એમ નોટ રોંગ, 15-18 સુધી એવા સ્ટુડિયોઝ હતા જે એ જમાનામાં ગુજરાતીઓ ચલાવતા હતા. અને આ બોમ્બેમાં બેસીને ગુજરાતી ફિલ્મો પણ બનતી હતી અને હિન્દી ફિલ્મોમાં પણ ગુજરાતી પ્રોડ્યુસર્સનો યોગદાન હતો. ઇનફેક્ટ દાદા સાહેબ ફાળકે, જેમને ગુજરાતી ફિલ્મોના પિતા માનવામાં આવે છે કે ફાધર ફિગર માનવામાં આવે છે, એમની ફિલ્મોને પણ ફાઇનાન્સ એક ગુજરાતીએ જ કર્યું છે. તો મને ખૂબ એવું થતું હતું કે આપણે પણ ગુજરાતી ફિલ્મોમાં કંઈક કરવું જોઈએ. તે પછી કેવી રીતે જયેશની શરૂઆત થઈ, કેવી રીતે જયેશની શરૂઆત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. કારણ કે હું જ્યારે 12th પાસ કરીને વિચારતો હતો કે હું ફોરેન ભણવા જઈશ, અને એ વખતે એક ફેસિનેશન હતું કે બધાને ફોરેન ભણવા જવું છે,
તો મેં નક્કી કર્યું કે હું પણ ફોરેન ભણવા જઈશ, અને ત્યારે આ બધા ઓન ધ સ્પોટ વિઝા એન્ડ ઓન ધ સ્પોટ એડમિશન આ બધી સ્કીમો બહુ ચાલતી હતી, અને મને લાગ્યું કે આપણને પણ એડમિશન મળી જશે. અને ત્યાં જઈને હું જ્યારે જોઉં છું તો એટલા બધા લોકો આસપાસ અને એટલા ડેસ્પરેટ પીપલ ઓફ માય સેમ એજ, એન્ડ દે વર સો ડેસ્પરેટ ટુ ગેટ ઇન ટુ યુ નો ધીસ ફિલ્ડ ઓર દેટ ફિલ્ડ, સમ હાઉ યુ નો દે વોન્ટ ટુ જસ્ટ ગો, અને એના માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતા. અને હું ત્યાં જીતી ગયો, મને લાગ્યું કે બોસ આ થોડુંક અલગ દિશામાં જઈ રહ્યું છે. એવું નથી કે બહાર જઈને ભણવું કે બહાર જઈને રહેવું ખોટું છે, પણ આ રીતે જવું મને કદાચ વ્યાજબી ન લાગ્યું. અને મને ત્યારથી સતત મનમાં એ વાર્તા ચાલતી હતી કે આપણે અમે આસપાસ જો તમે જુઓ, ગુજરાતમાં તો બહુ સ્વાભાવિક છે કે તમને આસપાસમાં કોઈક ને કોઈક એક ઘરની અંદરથી એક માણસ એવો મળશે જે ફોરેન શિફ્ટ થઈ ગયો છે. મને લાગ્યું આ વાર્તા ગુજરાતીઓની વાર્તા છે, આ બધાના ઘરની વાર્તા છે, અને એવી હિસ્ટરી પણ રહી છે આપણી કે લોકો બહુ જ ઝુંબેશ કરીને કે પછી બહુ જ અલગ અલગ તિકડમો કરીને પણ ફોરેન પહોંચ્યા છે. તો આના વિશે મારે વાત કરવી છે. અને ત્યારથી એ બીજ રોપાયું હતું. અને જ્યારે હું ફિલ્મ સ્કૂલમાંથી બહાર નીકળ્યો અને હું સંજય ભંસાલી સાથે કામ કરતો હતો, ત્યારે કેટલા બધા એવા ગુજરાતીઓ એમના ટીમમાં પણ હતા, તો મને સતત એવું લાગતું હતું કે આ બધાને ભેગા કરીને આપણે એક દિવસ કોઈ ગુજરાતી ફિલ્મ બનાવીએ. અને ત્યારે આ વાર્તા સતત ચાલતી હતી. મને એક વાત એ પણ લાગે છે જ્યારે ફોરેનની વાત કરું છું કે આપણું કલ્ચર છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આખા વિશ્વ માટે આપણા કલ્ચરને દર્શાવવાનો આપણી પાસે બહુ જ સારું બહાનું છે, કારણ કે વી આર ઓલવેઝ સ્વેવિંગ. તમે જુઓ તો ગુજરાતી સૌથી વધારે પ્રવાસ કરતી પ્રજા પણ છે, અને આપણામાંથી લોકો સ્વિટ્ઝરલેન્ડ પણ જાય કે પછી સ્વિસ આલ્પ્સમાં પણ જો જાય તો ઇટ ઇઝ નોટ વેરી યુ નો અનકોમન કે લોકો સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા છે. બટ વોટ ઇઝ વેરી યુનિક, વોટ ઇઝ વેરી યુનિક અબાઉટ ગુજરાતીઝ ઇઝ દેટ સ્વિટ્ઝરલેન્ડના ટોપ પર, સ્વિસ આલ્પ્સમાં પણ બેસીને ટોપ પર જ્યારે ખિસ્સાની અંદર હાથ નાખે, તમને એવું લાગે કે ત્રિજારીના કારણે ઠંડીના કારણે ખિસ્સામાં હાથ જાય છે, પણ ખિસ્સામાંથી નીકળે છે એક ડબ્બો, અને ડબ્બામાંથી નીકળે છે થેપલા ભાખરી. ધીસ ઇઝ વોટ વી આર, ધીસ ઇઝ હાઉ વી આર. આપણે ક્યાંય પણ જતા રહીશું વિશ્વમાં, પણ ગુજરાતીપણાને, ગુજરાતીપણુંને, ઇફ આઈ એમ નોટ રોંગ, એને ક્યારેય નહીં ભૂલીએ. અને આ જ વસ્તુ આપણને સૌથી વધારે યુનિક અને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. મેં મારી ફિલ્મો જ્યારે ફોરેનમાં પણ રિલીઝ કરી છે, મેં જોયું છે કે આવી રીતે જ હોલ ભરાયો હોય, અને તમને એવું ના લાગે કે જાણે તમે કોઈક બહાર, ગુજરાતની બહાર કે દેશની બહાર છો, તમને એવું જ લાગે જાણે તમે ગુજરાતમાં જ છો. એ હોલની અંદર તો ગુજરાત આવી જ જાય છે, અને જ્યારે લોકો વાત કરતા હોય છે અને સામે ફિલ્મ ગુજરાતી ચાલતી હોય છે, એ ફિલ્મનો પ્રભાવ એવો હોય છે કે ખબર નહીં, માહોલનો પ્રભાવ એવો હોય છે કે એ ફિલ્મ પત્યા બાદ અચાનકથી એમની અંદર એક ગુજરાત આવી જાય છે. જ્યારે વેન દે સ્ટેપ આઉટ અને એ લોકો યુ નો દે બીકમ લાઈક ગુજરાતીઝ, ત્યારે આજુબાજુવાળાને આવીને કહેવું પડે છે કે સર પ્લીઝ ધેર ઇઝ અનધર શો ગોઈંગ ઓન, કેન યુ પ્લીઝ કીપ સાયલન્ટ. સો આ મને લાગે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ છે, અને આ મેં સતત એવું વિચાર્યું છે કે ટેપ કરવાની કોશિશ કરું. જ્યારે હું મારી બીજી ફિલ્મ બનાવી રહ્યો હતો, એ પણ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારી નાનપણની કે મારા ગ્રોઈંગ અપ યર્સની વાર્તા છે. કારણ કે બિહારમાં મેં જોયું કે બિહાર બનાવતી વખતે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે જ્યારે આ ફિલ્મ બની નહોતી અને હું માત્ર એક સબ્જેક્ટ વિશે વિચારી રહ્યો હતો, ત્યારે બોમ્બેથી મારું અમદાવાદ ફરી મારા જ કોલેજમાં જવાનું થયું. આઈ વોઝ સપોઝ ટુ ગો એન્ડ ઇન્ટરેક્ટ વિથ સમ સ્ટુડન્ટ્સ, અને એમની સાથે ઇન્ટરેક્શન કરતો હતો. ત્યારે અચાનકથી મેં જોયું કે આ લોકો દે હેવ જસ્ટ ગ્રોન અપ સો ફાસ્ટ, બિકોઝ અમે જ્યારે 17, 18 કે 19 વર્ષના હતા અને કોલેજમાં હતા, અમને જમીનો અને હીરા બજાર ને શેર બજાર ને આવું બધું કંઈ સમજાતું નહોતું વેરી ફ્રેન્કલી. પણ આ લોકો કે સર આપણે તો આવું કરીશું ને આવું કરીશું, પછી આવું પૈસા કમાઈ લઉં, દે વર વેરી ક્લિયર એન્ડ મની વોઝ ધ મેઇન મોટો. તો મને ક્યાંક ને ક્યાંક ખલતું હતું, મને ખટકતું હતું, અને મેં વિચાર કર્યો કે આના પર કેમ વાર્તા ના ભરાઈ શકાય. અને ત્યાર પછી હું અમદાવાદમાં લકી ટી સ્ટોલ કરીને એક જગ્યા છે, બહુ નાનકડી ચાની દુકાન છે, ત્યાં હું ચા પીતો હતો. મને ત્યાંની ચા બહુ ગમે છે, અને પાછળ એમ એફ હુસેન સાહેબની પેઇન્ટિંગ છે, અને દેટ્સ ધ રિયલ એમ એફ હુસેન પેઇન્ટિંગ, જે એમને એમના મિત્રને, એમ એફ હુસેન જ્યારે સ્ટ્રગલિંગ પીરિયડમાં હતા, એમને એ રાત દિવસ બસ એનો ચિત્ર બનાવવાનું જ કામ કરતા હતા. તો એમનો મિત્ર જોઈ જોઈને એવું એમને લાગતું, તે બાકડા પર બેસી રહેતા હતા, અને એમને લાગ્યું કે મારે એને ખાવા પીવાનું પૂછી લેવું જોઈએ. તો એમને બસ ચા મળતી હતી, ત્યારથી એમની દોસ્તી થઈ. અને પછી જ્યારે એમ એફ હુસેનથી એમ એફ હુસેન આર્ટિસ્ટ બની ગયા, ત્યારે એમને એક દિવસ અમદાવાદમાં આવીને એમના મિત્રને આ પેઇન્ટિંગ ગિફ્ટ કરી, અને હું બેસીને પેઇન્ટિંગ જોઈ રહ્યો હતો.
અને એકદમ ખુલ્લા રોડની વચ્ચે જગ્યા છે, કોઈ એમ સ્ટ્રોંગ શટર કે સિક્યોરિટી એવું કંઈ નથી. અને જે લોકો પણ જે પ્રકારના લોકો ત્યાં આવી રહ્યા છે, કદાચ એમને ખબર બી નથી કે આ એમએફ હુસેન કોણ છે ને એની આ પેઇન્ટિંગની કિંમત શું છે, વિચ ઇઝ ધ ઓનલી અનસોલ્ડ માસ્ટરપીસ ઓફ ધેટ મેન, ધ ગ્રેટ આર્ટિસ્ટ. તો મને લાગ્યું આ એક દિવસ કોઈ ચોરી કરી જાય તો આપણા જેવાને તો ફિલ્મ બે ત્રણ બનાવવાનો મોકો મળી જશે. ત્યાંથી થોટ આવ્યો કે ચોરી તો નથી કરી શકતા આપણે, પણ આપણી ફિલ્મ માટે પ્લોટ મળી ગયો. અને છે કે બે મિત્રો છે જેમને ઝડપથી પૈસા કમાઈ લેવા છે અને એમને આઈડિયા આવે છે કે આપણે આ પેઇન્ટિંગ ચોરી કરી લઈએ. જ્યારે અમે લોકો ફિલ્મો બનાવતા હોઈએ છીએ ત્યારે અવારનવાર આપણા જીવનની અંદરથી વાર્તાઓ બહાર કાઢીને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરતા હોઈએ છીએ. અને એટલા માટે જ મેં ગુજરાતી ફિલ્મો બનાવવાનો નિર્ણય એટલા માટે લીધો કે આ જ મારી વાર્તાઓ છે, આ જ મારા લોકો છે અને આ જ મારી દુનિયા છે. અને હું સખત અને સતત ઇન્ફ્લુઅન્સ રહ્યો છું ગુજરાતથી અને ગુજરાતીઓથી. અને મારો એક કન્વિનિયન્સ રૂટ પણ છે, કારણ કે હું મારવાડી છું તો બહુ જ કન્વિનિયન્ટલી બહાર નીકળીને ગુજરાતી સમાજને અને ગુજરાતને ઓબ્જેક્ટિવલી પણ જોઈ શકું છું. અને કારણ કે હું ગુજરાતી છું અને પાકું અમદાવાદી છું તો હું અમદાવાદમાં ઘૂસીને પણ અમદાવાદની વાત કરી શકું છું. આ તો મારા વિશે વાતો હતી, મને ખરેખર સિલેબસ ખબર નહોતું, હું તૈયાર કર્યા વગર દર એક્ઝામની જેમ અહીંયા બોલતો જ ગયો છું. બટ આઈ વુડ રિયલી લાઈક કે ધેર ઇઝ સમથિંગ જે તમારે શેર કરવું હોય કે વાત કરવી હોય, કહેવી હોય, કોઈ પ્રશ્ન પૂછવો હોય તો મને ગમશે. વિનોદભાઈ માઇક આપો ને, વિનોદ કોર્ડલેસ માઇક આપો. આપણે બધા ગુજરાતી ભાષાની ચિંતા કરીએ છીએ, પણ જેની માતૃભાષા ગુજરાતી નથી એ છોકરો જો હિન્દી સિનેમાને છોડીને ગુજરાતી ફિલ્મો બનાવી શકતો હોય અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ રહીશ એવો સંકલ્પ લઈ શકતો હોય તો મને લાગે છે કે આપણે ભાષાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગુજરાતે એક સરદાર નહીં પણ બે સરદાર આપ્યા છે અને આ બંને સરદાર બહુ અસરદાર રહ્યા છે. 1928માં બારડોલીના સત્યાગ્રહમાં વલ્લભભાઈને સરદાર કહેવાયા, પણ એ પહેલા 1925માં એક બીજા ગુજરાતીનું વર્ચસ્વ હતું જેને સરદાર કહેતા હતા, સરદાર ચંદુલાલ શાહ. આ સરદારે હિન્દી ફિલ્મો બનાવી. અત્યારે લોકોને એક ફિલ્મ બનાવવાના ફાંફા પડે છે, એ સમયે આ સરદારે રણજીત મૂવી ટોનના બેનર નીચે 153 ફિલ્મો બનાવી. ફિલ્મના પેશનની તાકાત કેવી હોય છે કે એ સમયે એમને કોટનના સટ્ટામાં 1,25,00,000 રૂપિયા ગુમાવવા પડ્યા અને છતાં એમણે ફિલ્મો બનાવવાનું છોડ્યું નહીં. આ સરદાર એ જામનગરના હતા અને એ પછી હિન્દી સિનેમામાં એક બીજા ગુજરાતીનું વર્ચસ્વ જામ્યું. આ ગુજરાતી એ જામનગરથી સહેજ દૂર આવેલા દ્વારકાના છે. એમને રજૂ કરું એ પહેલા મારે એક કિસ્સો કહેવો છે કે કાંતિ મળિયાનું એક નાટક રિલીઝ થયું. એ વખતે ભારત પાકિસ્તાન સામેનું યુદ્ધ જીતી ગયેલું અને કાંતિ મળિયાને એવી ખબર પડી કે માણેક શાહ નાટક જોવા આવે છે, એટલે એમણે પાસની વ્યવસ્થા કરી અને પહેલા શોમાં માણેક શાહ નાટક જોયું એવું એમણે માન્યું. એ પછી બીજો શો થયો એટલે એમને ટિકિટ બારી ઉપરથી ફરી ફોન આવ્યો કે માણેક શાહ આવ્યા છે ટિકિટ લેવા માટે. એટલે કાંતિ મળિયાને થોડી નવાઈ લાગી અને તો પણ એમણે સીટની વ્યવસ્થા કરી દીધી. ત્રીજા શો વખતે પણ આવું થયું કે માણેક શાહ ટિકિટ લેવા આવ્યા, એમણે થોડા ખચકાયા અને તો પણ એમણે ટિકિટની વ્યવસ્થા કરી. ચોથા શો વખતે ફરી ટિકિટ બારી પરથી ફોન આવ્યો કે માણેક શાહ ટિકિટ લેવા આવ્યા છે, એટલે એમને લાગ્યું કે અહીંયા કંઈક ગરબડ છે. અને એમણે તપાસ કરાવી તો એવી ખબર પડી કે કોઈ બેકસ્ટેજનો આર્ટિસ્ટ જેનું નામ માણેક શાહ હતું એ આવી રીતે ટિકિટ લઈ જતો હતો. આ કિસ્સો એટલા માટે કર્યો કારણ કે સંજય છેલે હમણાં જ આ કિસ્સો એમના એક આર્ટિકલમાં ટાંક્યો છે. કોઈ પણ લેખક જ્યારે વાર્તા લખે કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખે ત્યારે નાના નાના માણસોના ગુણો અવગુણો એને આબેહૂબ રીતે અંદર ટાંકતા હોય છે. તમને યાદ હશે કે ફિલ્મ રંગીલામાં
એમણે ટપોરીનું પાત્ર બહુ આબાદ રીતે ઉપસાવેલું અને એમાં એક આમિર ખાન એવું કહે છે કે તું જાણતા ના અપુન કો યે એરિયા મેં અપુન વર્લ્ડ ફેમસ હૈ, એટલે એક નાના એરિયામાં વર્લ્ડ ફેમસ હોવું ટપોરીના પાત્રને એમણે ખૂબ આબેહૂબ રીતે લખ્યું અને ઉપસાવ્યું. આ એમની સૂક્ષ્મ ઓબ્ઝર્વેશનની સ્કિલ છે. એમણે 35થી વધારે ફિલ્મો લખી છે, 30થી વધારે સિરિયલ લખી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ત્રણેય ખાન સાથે એમણે કામ કર્યું છે. અત્યારે મુંબઈ સમાચાર, નવ ગુજરાત સમય અને ગુજરાત મિત્રમાં કોલમ લખે છે. પટેલ કી પંજાબી શાદી હમણાં જ રિલીઝ થઈ છે, હિન્દુ સરકાર એમણે લખી છે. ચિલ્ડ્રન ફિલ્મ હેલો માટે એમને નેશનલ એવોર્ડ મળ્યો છે. અને સંજયભાઈ ફિલ્મોથી જેટલા જાણીતા છે એમાં એક વાત મારે ઉમેરવી છે કે જેટલી સારી સ્ક્રિપ્ટ લખે છે એટલા જ સારા પેઇન્ટિંગ પણ દોરે છે, ખૂબ સારા પેઇન્ટર છે. હું સંજય છેલ્લે વિનંતી કરું છું કે આવે અને એમની વાત કરે. સુરતના ખૂબસૂરત મિત્રોને નમસ્તે. મારા વિશે પરિચય તો આપ્યો, પણ મારે મારા પરિચયમાં એક એવું છે કે સુરત સાથે મારો સંબંધ બહુ જ જૂનો છે. નોર્મલી તો રાજકારણીઓ આવી રીતે કહેતા હોય છે દરેક જગ્યાએ ઇલેક્શનમાં જાય ત્યારે કે આ શહેરથી મારો નાતો બહુ જૂનો છે, પણ મને સુરત ગુજરાતમાં સૌથી વધારે ગમે છે એવું શહેર છે. કારણ કે અહીંયા મુકુલ ચોકસી, રહીશ મણિયાર, એશા દાદાવાલા જેવા સુંદર મિત્રો છે અને બહુ જ સુંદર ઓડિયન્સ છે. અહીંયા મેં મારી લાસ્ટ ફિલ્મનું શૂટિંગ પટેલ કી પંજાબી શાદીનું, ઋષિ કપૂર પરેશ રાવલનું અહીંયા જ કરેલું અને બહુ જ એમાં આનંદ આવેલો. મેં મારી લાઈફનું પહેલું જે નાટક કર્યું હતું એકાંકી, એ મેં આ ગાંધી સ્મૃતિમાં ભજવેલું 1989માં. એટલે મને તો એમ લાગે છે કે હું મારા માવતરમાં પાછો આવ્યો છું. અભિષેક જઈને અને એશાએ અમુક વાત કરી, એ વાતને થોડીક મારે અનુસંધાનમાં ફિલ્મ વિશે આગળ લઈ જવી છે. વિશે છે ફિલ્મો, હિન્દી ફિલ્મો અને આપણે, આમાં હું બે રીતે આપણે શબ્દને હું ડિવાઈડ કરીશ. આપણે એટલે આપણે ગુજરાતી અને આપણે એટલે આપણે હિન્દુસ્તાની, ઇન્ડિયન્સ. અભિષેકે વાત કરી કે દાદા સાહેબ ફાળકે જે પહેલી ફિલ્મ બનાવી એને ફાઇનાન્સ કરનાર ગુજરાતી માણસ હતો, નહીં તો દાદા સાહેબ ફાળકે એ ઇક્વિપમેન્ટ, એ સ્ટુડિયો, એ ફિલ્મ, એ ફિલ્મની કાચી પટ્ટી, વેશભૂષા કંઈ લઈ ન શકત. અને એ માણસ હતો માયાશંકર ચીમનલાલ ભટ્ટ. એમના માટે તાળી પાડો. સરદાર ચંદ્રલાલ શાહ જેમણે આટલી બધી ફિલ્મો બનાવી એની પહેલા એટલો જ મોટો એક ગુજરાતી માણસ થઈ ગયો જેણે હિન્દુસ્તાનનો પહેલો સ્ટુડિયો બનાવ્યો. જેમ MGM છે, ફોરેનના મોટા મોટા સ્ટુડિયોઝ છે જે હોલિવુડમાં એ રીતે, અને એ મિનર્વા મોવીટોન સોહરાબ મોદી જે એક્ટર, ડિરેક્ટર અને રાઇટર ત્રણેય હતા. હિન્દુસ્તાનમાં જો સૌથી વધારે કોઈએ ફિલ્મ લખી હોય એ સમયે એનો રેકોર્ડ છે, સૌથી પહેલો સ્ક્રીન પ્લે રાઇટર, હું લેખક છું મૂળે, પછી ડિરેક્ટર છું, પછી ગીતકાર છું, એટલે મને લેખક માટે બહુ જ આદર છે અને બહુ જ મને એના માટે એક મારો લગાવ છે. તો એક સાથે 150 ફિલ્મ લખવાનો વિક્રમ કોઈએ કર્યો હોય તો એ મોહનલાલ દવે નામનો ગુજરાતી માણસ હતો. બહુ ગર્વની વાત છે કે જ્યારે બહુ જ ઓછી સ્ત્રીઓ મનોરંજનના વ્યવસાયમાં જતી અને જ્યારે સ્ત્રીઓને ફિલ્મોમાં કે નાટકોમાં મોકલવી એ બહુ જ સમાજમાં શાનની વાત કે પ્રાઉડની વાત ગણાતી નહીં, ત્યારે હિન્દુસ્તાનની પહેલી સંગીતકાર ગુજરાતી હતી સરસ્વતી દેવી, જે મૂળે પારસી હતા. આપણે નવાઈ લાગશે, એક કિવદંતી છે, એક કહેવાય છે કે કનૈયાલાલ મુનશી હિન્દી ફિલ્મો લખવા ગયા હતા. એમણે અમુક ફિલ્મો લખી હતી, એમની વાર્તાઓ પરથી ફિલ્મો બની હતી, અને એમના પાર્ટનર હતા પ્રેમચંદ, હિન્દી સાહિત્યકાર, મહાન સાહિત્યકાર પ્રેમચંદ. અને એ બંને સલીમ જાવેદની જોડીની જેમ અમુક ફિલ્મો લખી અને એટલે પછીથી પ્રેમચંદનું નામ મુનશી પ્રેમચંદ પડી ગયું. આ વાત બહુ ઓછાને ખબર છે. આપણે તો અત્યારે સુરતમાં છીએ, મુંબઈમાં ફિલ્મો બને છે, અમદાવાદમાં ફિલ્મો બને છે, પણ એ જમાનામાં સુરતમાં
સુરતમાં કોઈ કે સ્ટુડિયો ખોલ્યો હતો અને સૌથી પહેલો સ્ટુડિયો હતો આખા ગુજરાતમાં, ત્યાંથી ફિલ્મો બનતી હતી. આ 1934-35 ની હું વાત કરું છું. મહાત્મા ગાંધીએ એમના જીવનમાં એકમાત્ર ફિલ્મ જોઈ હતી રામ રાજ્ય, અને એ ગુજરાતી ફિલ્મ મેકર વિજય ભટ્ટે બનાવી હતી. એ જ વિજય ભટ્ટના પછી સંતાન અરુણ ભટ્ટ ને હવે વિક્રમ ભટ્ટ આખો એ પરિવાર ચાલે છે. મહેશ ભટ્ટના ફાધર નાનાભાઈ ભટ્ટ ગુજરાતી ભાવનગરના, એ એટલા મોટા ડિરેક્ટર હતા કે એક જમાનામાં જયારે મોબાઈલ તો હતા નહીં ત્યારે એક સાથે એક જ સ્ટુડિયોમાં 4 પિક્ચરનું ડિરેક્શન કરતા અને ફોન પર ડિરેક્શન કરતા કે અહીંયા આ શોટ લગાવો ત્યાં પેલો શોટ લગાડો. એટલે આપણે ગુજરાતીઓએ મનમોહન દેસાઈથી માંડીને સંજય ભંસાલીથી માંડીને ઉમેશ શુક્લ સુધી ઘણા બધા લોકો આપણે આપ્યા છે, અને આપણને એ વાતનું એટલું ગૌરવ નથી કારણ કે કદાચ આપણે એ વાતની ખબર નથી. અને કદાચ આપણે વધુ પડતા વેપારી પ્રજા છીએ કે આપણું ધ્યાન એ તરફ નથી. પણ સંજીવ કુમાર જેવો એક્ટર આપણે આપ્યો, જેણે એક જમાનામાં ત્રિશુલ ફિલ્મમાં કામ કરવા માટે અમિતાભ બચ્ચન કરતા વધારે પૈસા લીધા હતા, આ સુરત નો સંજીવ કુમાર. તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દુસ્તાનની પહેલી ફિલ્મ જે નોમિનેટ થઈ હતી ઓસ્કાર એવોર્ડ માટે વિધાઉટ એની પબ્લિસિટી, વિધાઉટ એની કેમ્પેનિંગ, એ હતી મધર ઇન્ડિયા. અને મધર ઇન્ડિયા મહેબૂબ ખાને બનાવી હતી, જે અહીંયા ચીખલી પાસેના ગામમાં એનું શૂટિંગ થયું હતું. અને એ મહેબૂબ ખાન ગુજરાતી માણસ હતો અને ગુજરાતીમાં આખી સ્ક્રિપ્ટ લખી હતી મધર ઇન્ડિયા. એ આપણા માટે ગૌરવની વાત છે. આજે આપણે ચંદ્રલાલ શાહની વાત કરીએ ત્યાંથી ભરત શાહ સુધીના જેટલા મોટા ફાઇનાન્સરો છે એ બધા ગુજરાતી થઈ ગયા છે. ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમાં 90% ગુજરાતી છે. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, બોલિવૂડ અને આપણે માં આપણે ગુજરાતીઓનો બહુ જ મોટો હાથ છે. આજે આપણી પાસે મનોજ જોશી, પરેશ રાવળ, કેટલા મોટા મોટા કલાકારો કે જેને જોઈને મોટા મોટા કલાકારો ધ્રુજી ઉઠે છે કે શું કલાકારો છે. આપણી રંગભૂમિથી આવેલા કલાકારો છે. પણ એની સાથે દુઃખની વાત એ પણ છે કે આપણી પાસે સંજીવ કુમારનો ગુજરાતીમાં લેવાયેલો ઇન્ટરવ્યુ નથી. 1972 મુંબઈ દૂરદર્શન થયું, અમદાવાદનું શરૂ થયું, અને 86 સંજીવ કુમાર એક્સપાયર થઈ ગયા. પણ આપણી પાસે ગુજરાતી ભાષામાં સંજીવ કુમાર વાત કરતા હોય એવો ઇન્ટરવ્યુ નથી. આપણી પ્રજા એટલી ઉદાસીન છે. અને એટલે બોલિવૂડ અને આપણેમાં આપણી ગુજરાતીઓ કેટલા આગળ છીએ, કેટલું પ્રદાન કરી ચૂક્યા છીએ એ વાત મને કરવાનું અત્યારે યોગ્ય લાગ્યું. એના પછી હું મારી વાત શરૂ કરું છું. હિન્દી ફિલ્મો જો ન હોત તો ઇન્ડિયન લોકોની જિંદગી એવી હોય કે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે પણ એની ઉપર કંઈ લખ્યું નથી, અથવા લખી આપ્યું છે અને એવા અક્ષરોમાં છે કે જે કેમિસ્ટ વાંચી શકે એમ છે નહીં. હિન્દી ફિલ્મ આપણા જનસામાન્ય માટે બધા જ દુઃખ, દર્દ અને પ્રશ્નોનું પ્રિસ્ક્રિપ્શન છે. આપણને લગ્નમાં નાચવું કેમ એ હિન્દી ફિલ્મ શીખવે છે, આપણને કિસ કેમ કરવી એ ઇમરાન હાશમી શીખવે છે, આપણને સામેવાળા સાથે ઝઘડો કેમ કરવો એની ડાયલોગ બાજી દલીલ કેમ કરવી એ હિન્દી ફિલ્મ શીખવે છે. આપણા ગણપતિના ઉત્સવ હોય કે આપણી નવરાત્રી હોય કે આપણા લગ્ન હોય, ક્યાંય એવી જગ્યા નથી કે જ્યાં હિન્દી ફિલ્મની ફિંગરપ્રિન્ટ નથી. હિન્દી ફિલ્મ મારા માટે બહુ ગર્વની વાત છે કે હું છેલ્લા 20-એક વર્ષથી આ વ્યવસાયમાં છું અને હું નાના મોટા પાયે ટકી શક્યો છું. કારણ કે મને એ વાતનું બહુ મોટું ગર્વ છે કે આખા હિન્દુસ્તાનને જોડતી એક કરતી કોઈ વસ્તુ હોય, કોઈ વાત હોય તો એ એકમાત્ર હિન્દી ફિલ્મ છે. આટલા બધા પ્રાંત, આટલા બધા ધર્મો, આટલી બધી બોલી, આટલા જાત જાતના લોકો, પણ એ બધા જ હિન્દી ફિલ્મના પડદા સામે આવે ત્યારે એક થઈ જાય છે. અને હિન્દી ફિલ્મ એ ભારતની સૌથી સાચી ડેમોક્રેસી કે લોકશાહી છે. કારણ કે તમારી બાજુમાં ચા વાળો પણ બેઠો હોય, પકોડા વાળો પણ બેઠો હોય, મહિલ માલિક પણ બેઠો હોય, ડોક્ટર પણ બેઠો હોય, બધા જ સાથે બેસીને અંધારામાં એક સાથે ફિલ્મ જુએ છે. એ હિન્દી ફિલ્મનો ચમત્કાર છે. હિન્દી ફિલ્મ એ સાચી એકતા છે. આપણી સરકારી હિન્દી ભાષા, સંસ્કૃત વાળી હિન્દી ભાષા કે અઘરી ઉર્દુ ભાષા કે
એ બધી જ ભાષાઓને એક કરીને હિન્દી ફિલ્મોએ આપણને બધાને એક લેંગ્વેજમાં જોડી આપ્યા છે. આપણે સાઉથમાં જઈએ કે આપણે બંગાળમાં જઈએ તો તૂટી ફૂટી હિન્દી ભાષાની અંદર આપણી સાથે વાત થઈ શકે, એનું કારણ છે કે આપણે વર્ષોથી બોલિવૂડની ફિલ્મોનું આપણે ગ્રાઇપ વોટર પી પીને આપણો આ દેશ મોટો થયો છે. મને વાતનો બહુ જ ગર્વ છે કે હું એ ઇન્ડસ્ટ્રીમાં છું કે જ્યાં મને એ પૂછવામાં નથી આવતું કે મારી જાત શું છે, મારો ધર્મ શું છે, મારો અભ્યાસ શું છે, મારી ઓળખ શું છે. માત્ર એ જ જોવામાં આવે છે કે મારામાં ટેલેન્ટ છે કે નહીં. હિન્દી ફિલ્મે ભલે આપણે મજાક મેં કહેતા હોય કે અમર પર એન્થનીમાં ત્રણ અલગ અલગ માણસ, તમે તો ડોક્ટરો છો, તમને તો વધારે હસવું આવતું હશે કે ત્રણ અલગ અલગ માણસના હાથમાંથી નળી નીકળીને લોહી એક માણસમાં જાય, એવું ફિલ્મોમાં જ આવું વિચિત્ર થઈ શકે. પણ ખરેખર બોલિવૂડે આપણને અમર અકબર એન્થની એક તો કર્યા જ છે. ફિલ્મ અંધારામાં ડેવલપ થાય, ફિલ્મ સ્ટેજ પર ઓડિયન્સમાં અંધારું થાય, પડદો થાય, અને તમે તમારી જાત, તમારો સમય, તમારું બધું જ મૂકીને તમે ફિલ્મ જોવા બેસો અને તમે સંપૂર્ણ શ્રદ્ધાથી તમે ફિલ્મ જુઓ. ફિલ્મ અને પ્રેમ બંને ખરેખર અંધારામાં ડેવલપ થાય છે. જો હિન્દી ફિલ્મ આપણી પાસે ન હોત તો આપણી જિંદગી કેટલી બોરિંગ હોત. આપણા પ્રેમપત્રોની અંદર સાહિર લુધિયાનવીની શાયરી ન હોત, આપણે રોમાન્સ કરતા હોત ત્યારે આપણે રાજેશ ખન્ના કે દેવાનંદ કે શાહરૂખની જેમ પ્રપોઝ ન કરી શક્યા હોત. આપણી સ્ત્રીઓ કેવી રીતે શણગારવું, માધુરી દીક્ષિત જેવી જાંબલી સાડી પહેરીને લગ્નમાં જવું કે ન જવું એ નક્કી ન કરી શકી હોત. આપણા NRI લોકો જે દૂર છે ભારતથી દૂર, એને દેશભક્તિ, ભારતનો તિરંગો, એના પછી જો કોઈ વસ્તુ જોડતી હોય તો છે હિન્દી ફિલ્મ. એ લોકોનું કનેક્શન જ એ છે કે અરે યશરાજની ફિલ્મ આવી, શાહરૂખની ફિલ્મ આવી, સલમાનની ફિલ્મ આવી, આ ફિલ્મ આવી, આ ફિલ્મ જોઈને એ લોકો વતનથી દૂર પોતાના ભારતને યાદ કરે છે. મને બહુ કહેતા આનંદ આવે છે, મેં એવી જગ્યાએ શૂટિંગ કર્યું છે રોમાનિયામાં, રશિયાથી થોડું ઉપર નાનકડા ગામની અંદર, ત્યાં મારા જેવા સામાન્ય માણસને જોઈને 20-25, 40-50+ લોકો આવ્યા અને મારી સામે આવારા હું ગીત ગાવા માંડ્યા. મને નવાઈ લાગી, હું તો ત્યાં કંઈક લેવા માટે ગયો હતો અને પછી કહ્યું ઇન્ડિયન આવારા આવારા રાજ કપૂર, એ લોકો ગીતો ગાવા માંડ્યા. અને રોમાનિયાની નાનકડી પાનવાળા જેવી નાનકડી દુકાનની અંદર બે જ માણસની DVD વેચાતી હતી, રાજ કપૂર અને શાહરૂખ ખાનની. કોરિયાની અંદર ખબર નહીં હોય કે આ દેશની અંદર કેટલા લોકો છે, શું છે, આપણો પ્રાંત કેવો છે, આપણા કેટલા પ્રાંત છે, કેટલી ભાષા છે, પણ ત્યાં શાહરૂખ ખાનને લોકો ઓળખે છે. જાપાનમાં રજનીકાંતને લોકો ઓળખે છે. ફ્રાન્સમાં સત્યજીત રેને ઓળખે છે. સત્યજીત રે જ્યારે ફિલ્મ બનાવતા ત્યારે ત્યાં કયા નેતા હતા કે ત્યારે કેવા લોકો હતા એ ખબર નથી. હિન્દુસ્તાની ફિલ્મ માત્ર અને એકમાત્ર ઓળખ છે ક્રિકેટ પછી. પણ ક્રિકેટ પણ અમુક જ દેશોમાં રમાય છે જે બ્રિટિશ કોમનવેલ્થથી કનેક્ટેડ જે દેશ છે. પણ હિન્દી ફિલ્મ લગભગ દુનિયાના દરેકે દરેક ખૂણે જાય છે. મને મારી ફિલ્મ ખૂબસૂરતના એક ડિસ્ટ્રીબ્યુટરે કહ્યું હતું કે મારી ફિલ્મમાં એક સોંગ હતું એ શિવાની. હું મારી ફિલ્મની વાત એટલે મારી પોતાને એટલી બડાઈ કરવાનો નથી કહેતો, મને જે અનુભવ છે એ કહું છું. તો એણે એ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરે ટાન્ઝાનિયામાં કોઈક નાનકડા ગામમાં ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. તો મને કહ્યું કે ફિલ્મ તો સારી ગઈ પણ તમારા એક સોંગ પર અમે પૈસા બહુ કમાયા એ શિવાની પર. મને નવાઈ લાગી કે ટાન્ઝાનિયાના ગામડામાં એ લોકોને આ સોંગ કેમ ગમે. તો કહે કે અમે લોકો જ્યારે ફિલ્મ ત્યાં લગાડીએ ત્યારે બહાર અમે સ્પીકર મૂકીએ અને સ્પીકર પર ગીતો વાગે, અને સ્પીકર પર ગીતો વાગે તો આસપાસ જે ખેડૂત કામ કરતા હોય એ લોકો પોતાનું મજૂરીનું કામ મૂકી અને જે 5-6 સોંગ હોય એ સોંગ દરમિયાન ત્યાં આવે અને ડાન્સ કરે અને પૈસા ફેંકીને જતા રહે, અને એની જે ઇન્કમ હોય એ ડિસ્ટ્રીબ્યુટરને કે થિયેટર માલિકને મળે. હવે એક નોર્મલ ફિલ્મમાં આવું હોય તો સુપરહિટ ફિલ્મમાં કેટલા બધા પૈસા લોકો કમાતા હશે. ને ટાન્ઝાનિયાના ગરીબ ખેડૂતો જે બ્લેક્સ તમે કહો કે એફ્રો અમેરિકન નિગ્રો કહો તમે કહો, એને હિન્દુસ્તાનના કલ્ચરથી કંઈ લેવા દેવા નથી, પણ આપણું મ્યુઝિક એને કનેક્ટ કરે છે. અને એટલે જ આપણી ફિલ્મોમાં આટલા બધા ગીતો હોય છે, કારણ કે આપણે ગીત પ્રધાન દેશ છીએ, ખેતી પ્રધાન નથી, ગીત પ્રધાન.
આપણા લગ્નમાં ગીતો હોય છે, આપણા મરણમાં ગીતો હોય છે, આપણા જન્મવામાં ગીતો હોય છે, અને આપણા તો સલા પ્રેમીઓ ઉદાસ થઈ જાય તો પ્રેમિકાને શોધવા કરતા પેલા ગીત ગાવા બેસી જાય છે. મને સમજાતું, પ્રેમિકા જતી તું જા એને પટાવ, એને મળ, એને હાથ પગ જોડ, તું ગીત ગાવા છે બેસી ગયો. અને એવી પાછી ગઝલ, કેરેક્ટર ખેડૂત નું હોય કે પોસ્ટમેન નું હોય, અને ગઝલ શકીલ બધાયુની ની ગાય. અને કેટલી સુંદર વાત છે કે આપણે ત્યાં સુંદર જેટલા ભજનો બન્યા છે, મન તડપત હરિદર્શન કહો કે મને રે તું કાહે ને ધીર ધરે થી માંડીને જેટલા ભજનો બન્યા છે, એમાં કેટલી સુંદર વાત છે કે બધા જ ગીતો, લગભગ બધા જ ગીતોના રચયિતા, ભજનોના રચયિતા એ મુસ્લિમ કવિઓ છે. અને જે સંગીતકાર નૌશાદ જેવા છે એ મુસ્લિમ છે, અને ગાયક મોહમ્મદ રફી એ મુસ્લિમ છે, પણ ગાય છે આપણા ભજન. આ કેટલી સરસ એકતાની, સેક્યુલરિઝમની, કે આપણા એકરંગ થવાની વાત છે. એ જ રીતે મુસ્લિમ હીરોઝ નામ રાખે છે દિલીપ કુમાર, અને આખો દેશ છે કોઈ વિચારતો નથી કે અમિતાભ બચ્ચન હિન્દુ છે કે મુસલમાન છે કે કોણ છે કે શાહરૂખ ખાન કોણ છે. આ કેટલી જોડતી વાત છે આપણને બધાને. અને હિન્દુસ્તાની ફિલ્મોએ માત્ર મનોરંજન કર્યું છે એવું નથી. લાલબહાદુર શાસ્ત્રીએ મનોજ કુમારને બોલાવીને કહ્યું કે તમે કંઈક સમાજલક્ષી પિક્ચર બનાવો, જય જવાન જય કિસાન પર, અને એને ઉપકાર બનાવી, રોટી કપડા મકાન બનાવી. કારણ કે ત્યારે ઇન્દિરા ગાંધીના સમયમાં એ બધો પ્રશ્ન હતો, મોંઘવારીનો ને એ બધો, ને મહેંગાઈ માર ગઈ એ ગીત એમાં આવ્યું. તમે વિચાર કરો કે નહેરુની સામે સાહિરે ગીત લખ્યું કે જીને નાઝ હે હિન્દ પર વો કહા હે, કારણ કે ત્યારે ઇલેક્શનનો એમનો નારો હતો કે હમે નાઝ પે હિન્દ. તો હિન્દુસ્તાની ફિલ્મ સમાજ પર કેટલું બધું એમાં રિફ્લેક્શન થાય છે. એક જમાનામાં જ્યારે આપણે ફિલ્મો બનાવવાની શરૂ કરી ત્યારે આપણે માત્ર ધાર્મિક ફિલ્મો બનાવતા, સંત તુકારામ ને એ બધી એ પ્રકારની. ધીમે ધીમે આપણી સામાજિક ફિલ્મો આવી, પછી અછૂત કન્યા આવી જેમાં આપણે અછૂત ને છૂતના પ્રશ્નો કર્યા, પછી આપણે આઝાદીના આંદોલનની ફિલ્મો આવી જેમાં દેદી અમે આઝાદી વિના ખડક વિના ડાલ જાગૃતિ ને એ પ્રકારની, પછી હિસ્ટોરિકલ ફિલ્મ બનાવી, અને કરતા કરતા આપણે સોશિયલ ફિલ્મો પર આવ્યા, સોશિયલ પછી મુસ્લિમ સોશિયલ પર આવ્યા, એના પછી આપણે સ્મગલર્સ પર પિક્ચર બનાવી. આપણા વિલન ધીમે ધીમે બદલાતા ગયા. પહેલા આપણા વિલન અસુર હતા, પછી આપણા વિલન અંગ્રેજો હતા, પછી આપણા વિલન જમીનદારો જાગીરદારો હતા, પછી આપણા વિલન સ્મગલરો બન્યા, પછી આપણા વિલન રાજકારણીઓ બન્યા, પછી આપણા વિલન પોલીસ બન્યા. આજે આપણા વિલન આપણી અંદર જ છે, આપણે હીરો ને એન્ટી હીરો છે. આપણે કેટલા બધા ફિલ્મો સાથે કનેક્ટેડ છીએ. અને સૌથી મોટી વાત તો ફિલ્મની એ છે કે ફિલ્મ માત્ર મનોરંજન માટે હોય છે, પણ છતાં બી ક્યાંક આપણી સંવેદનાને, આપણી લાગણીને, આપણી અંદરના માણસને જીવતો કરી જ દે છે. મેં એવા કિસ્સા સાંભળ્યા છે કે માણસ સ્યુસાઈડ કરવા માટે પાટા પર સુઈ જાય, અને ગાડી બુલા રહી હે, સિટી બજા રહી હે, ચલનાઈ જિંદગી એ ગીત સાંભળે અને સ્યુસાઈડ કરાવીને પાછો આવી જાય. આ હિન્દી ફિલ્મના ગીતોનો તાકાત છે, સંગીતની તાકાત છે. એક સામાન્ય માણસ માટે ગીતા કે કુરાન એટલું બધું સમજાય એવું નથી, પણ જ્યારે હિન્દી ફિલ્મવાળા એક ગીત લખે છે અને એમાં જો ફિલોસોફી આવે છે તો એ સમજી જાય છે કે જીવન કેવી રીતે જીવવું. સામાન્ય માણસ પુસ્તકો વાંચતા નથી, વાર્તાઓ વાંચતા નથી, નવલકથા વાંચતા નથી, પણ એ બધા જ પોતાની વાર્તાની ભૂખ સંતોષવા માટે આવે છે ફિલ્મ પાસે. બહુ ફેમસ વાત છે કે એક કચરાના ડબ્બા પાસે બે બકરીઓ ચરતી હતી. એક બકરીના ચરતા ચરતા એને એના મોઢામાં એક બુક આવી, અને એ બુક હતી દેવદાસ, એ ચરી રહી હતી. અને બીજી બકરીના મોઢામાં ત્યાં ફિલ્મની પટ્ટી પડી હતી, એ ચરી રહી હતી, એ પણ ફિલ્મ હતી દેવદાસ. એક બકરીએ બીજી બકરીને પૂછ્યું શું લાગે છે, બંને એકબીજાની આઈટમ એક્સચેન્જ કરીને ચાવીને કહ્યું, અને પછી કહ્યું કે બુક બેટર હતી. ઓફકોર્સ સાહિત્ય બેટર હોય છે, પણ ફિલ્મ આપણે દેવદાસને ઓડિયન્સ સુધી લઈ જાય છે જે દેવદાસ વાંચવાના નથી. અને એટલે જ જ્યાં જ્યારે હિન્દુસ્તાની ઓડિયન્સ થાકી જાય છે, કંટાળે છે, ત્યારે ક્રિકેટ અને ફિલ્મ આ બે ધર્મ પાસે જાય છે. અને ફિલ્મ દર અઠવાડિયે નાની મોટી રીતે મનોરંજન કરે છે, જીવન જીવવાની નાનકડી પણ નાનકડી એવી કંઈક શિખામણ આપે છે, અને અથવા
તમને મનોરંજન કરી અને ઓછા પૈસામાં ઘરે મોકલે છે, કારણ કે આપણી પાસે પાર્ક નથી એવા 70 વર્ષ પછી, આપણી પાસે બીજી કોઈ એક્ટિવિટી નથી, અને આપણી પાસે માત્ર બચે છે મનોરંજન ફિલ્મ, અને એ ફિલ્મ જે આપણને સૌને એક કરે છે, ફિલ્મ અને આપણે. થેન્ક યુ વેરી મચ. ગુજરાતી સ્ત્રીઓ સિરિયલ પ્રેમી છે, એ યે હે મોહબ્બતે જોતા જોતા શાકમાં મસાલો કરી શકતી હોય છે, દેવો કે દેવ મહાદેવ જોતા જોતા 11 વાર શિવની માળા જપી શકતી હોય છે, એ એની કુકરની સીટી પણ સિરિયલની વચ્ચે આવતા બ્રેકમાં વાગતી હોય છે. દરેક ગુજરાતી સ્ત્રીને એવું જ લાગતું હોય છે કે આ એ જે પણ સિરિયલ જોઈ રહી છે એની વાર્તા મારી જિંદગી પરથી જ બની છે. ગુજરાતી પતિઓએ અર્ણબનો સ્લોટ સિરિયલને અર્પણ કરી દેવો પડે જ છે. શ્વાસ લેવું જેટલું સહજ અને જરૂરી છે, દરેક ગુજરાતી સ્ત્રી માટે સિરિયલ જોવું એટલું જ અગત્યનું અને જરૂરી છે. આપણે ત્યાં સિરિયલને ડેઇલી સોપ કહેવાય છે. વર્ષો પહેલા અમેરિકામાં જે સિરિયલો આવતી હતી એમાં એવો રિસર્ચ કરવામાં આવ્યો કે આવી સિરિયલો સ્ત્રીઓ સૌથી વધારે જુએ છે, એટલે એમાં જે વચ્ચે જાહેરાત આવે એ સાબુની જાહેરાત સૌથી વધારે આવતી હતી અને એના પરથી સિરિયલને ડેઇલી સોપ કહેવામાં આવી. હવે જેમને રજૂ કરું છું કે વર્ષો પહેલા એક નાનકડો છોકરો ઇતિહાસના પાઠ ભણતો હતો અને એને એક પાત્ર બહુ અસર કરી ગયું. આ પાત્ર એના મનમાં ગુમરાયા કરતું હતું. એ મોટો થયો અને પછી એક્ટર બન્યો. એને એવું થયું કે જે વર્ષો પહેલા જે પાત્ર એના મનમાં ગુમરાયા કરતું હતું એ પાત્ર એને ભજવવું છે, એટલે એ એના એક મિત્રને મળ્યો અને એને એવું કહ્યું કે તું આના પર લખ. એ મિત્રએ લગભગ 3.5 વર્ષ રિસર્ચ કર્યા પછી એ પાત્ર વિશે લખ્યું અને એમાંથી નાટક સર્જાયું અને એ નાટકે ઇતિહાસ સર્જ્યો. આજ સુધીમાં એ નાટકના 1039થી વધારે શો થઈ ચૂક્યા છે. એ નાટકનું નામ ચાણક્ય, એ અભિનેતાનું નામ મનોજ જોશી અને જે એ નાટક જેમણે લખ્યું એ લેખકનું નામ મિહિર ભૂતા. આમ તો ચાણક્યને કોઈ ઓળખની જરૂર નથી, પણ ચાણક્યને તખતો આપનાર મિહિર ભૂતા છે અને એમણે ન ભૂતો ન ભવિષ્યતી જેવું કામ કર્યું છે. એ ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય છે અને પોતાની ચાણક્ય દ્રષ્ટિથી ફિલ્મોને ચકાસે છે. મિહિર ભૂતાને વિનંતી કરું છું કે સિરિયલ અને આપણે વિષય પર વાત કરે. મિહિર ભૂતા. થેન્ક યુ વેરી મચ ઈશાબેન. અભિષેક અને સંજય બંને કહ્યું કે સુરત સાથે એમનો જૂનો સંબંધ રહ્યો છે, એવું હું કહી શકું એમ નથી. બહુ નિકટનો સંબંધ સુરત સાથે મારો નથી રહ્યો, પણ ડોક્ટરો સાથે બહુ સારો સંબંધ રહ્યો છે. સ્વાસ્થ્યની સમસ્યાઓને કારણે જ્યોતિને દરેક કહેતા હતા કે મારું શરીરે જે પ્રયોગશાળા છે અને એટલે હું આયુર્વેદાચાર્ય બની ગયો છું. લગભગ એવી જ મારી પણ સ્થિતિ કદાચ હશે. આપ સૌને અહીંયા રસપૂર્વક આવા નિરસ વિષયો સાંભળતા સાંભળવા એકઠા થયેલા એકત્ર થયેલા જોઈને ખૂબ જ ધ્રુજાળી થાય છે, પગ કાંપે છે. કારણ કે જે વિષય પર બોલવાનું મને કહ્યું છે, સિરિયલ અને આપણે, ખરેખર તો એ વિષય આટલા વર્ષોથી ટેલિવિઝન લખવા છતાં પણ હું સમજી જ નથી શક્યો. અને આટલા વર્ષોથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ચલાવનારા ચેનલના જે અધિકારીઓ છે પણ સમજી નથી શક્યા. એક સમય હતો થોડા જ વર્ષો પહેલા કે સિરિયલો 8, 9, 10, 10 TRP સુધી પહોંચતી હતી,
અને આજે બધાને નવાઈ લાગે છે કે કેમ અચાનક સિરિયલ્સ ને હાઈએસ્ટ ટીઆરપી 3.5 સુધી પહોંચ્યો છે, વાય ઇટ્સ ગોઈંગ ડાઉન, હજી સુધી કોઈ સમજી શકતું નથી. દર અઠવાડિયે નવી ફોર્મ્યુલાઝ ઘડાતી હોય છે ઈસી રૂમોમાં બેસીને. એક સમયે સ્ટાર ટીવી આવ્યું, સ્ટાર ટીવીએ પછી દેશી ટીવી શરૂ કર્યું. લોકોને હતું કે આપણે દેશી એટલે ભારતીય, એટલે ભારતીય પ્રજા એને માથે ઉપાડી લેશે, અને સ્ટાર ટીવી બેસવા માંડ્યું. સ્ટાર પ્લસ કરીને આવ્યું ત્યારે પાછું ઉપર આવ્યું. સમજાતું નથી લોકોને ટેલિવિઝન શું છે. ટેલિવિઝન એક એક જુદો જ ફિનોમિનન છે. જેમ ઈશાબેને કહ્યું કે અહીંયાની સ્ત્રીઓ ના કુકરની સીટી પણ ટેલિવિઝનના બે અંતરાયો વચ્ચે વાગતી હોય છે, અને ટેલિવિઝન વગર ટેલિવિઝન સિરિયલ્સ ઉપર પૂર્ણ અધિકાર સ્ત્રીઓનો હોય છે, રિમોટ કંટ્રોલ ઉપર પૂર્ણ અધિકાર સ્ત્રીઓનો હોય છે. આ વસ્તુ મહદઅંશે સાચી છે, પણ વોટ વુમન વોન્ટ્સ આ તો વર્ષોથી સૌ વિચારે છે. નોબડી અન્ડરસ્ટેન્ડ ધેટ. ઇવન વીમેન ડુ નોટ નો વોટ દે વોન્ટ. So how can they predict what television to make? And that has always been a big problem, big question. Na matra Bharat ma nahi, world over aa samasya chhe. Television ne be vyakhya ho, ek vyakhya Sanjay mane bapor na kahi ke television e aankho no chewing gum chhe, aankho ni chewing gum chhe. Hakikat ma television e kaan ni chewing gum chhe. ટેલિવિઝન ને વિઝ્યુઅલ રેડિયો પણ કહેવામાં આવે છે, કારણ કે લોકો મેં જોયા છે મારા ઘરમાં પણ, ને તમે પણ જોયું હશે કે શાક સમારતા કે ઇવન ચોખા વીણતા પણ ટેલિવિઝન જોવાતું હોય છે, કન્ઝ્યુમ થતું હોય છે. એના કન્ઝ્યુમ થવાની રીત બહુ જુદી છે ટેલિવિઝનની, અને એ રીત એવી છે કે એમાં અડધો ચોખા તમે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, બાકીના સમય ફક્ત તમે સાંભળી રહ્યા છો. વાર્તા સાથે તમને એકદમ નિકટના સંબંધો બની જતા હોય છે, પણ છતાંય કોઈ પણ હિરોઈનનું દુઃખ જોઈને કોઈ સ્ત્રીની આંખમાં આંસુ નથી આવી જતા. ટેલિવિઝન એ પ્રેક્ષકથી 8.5 ફૂટની દૂરી ઉપર જ હંમેશા રહે છે. એ ઘરમાં આવે છે, હૃદયમાં નથી આવતું, એ મગજ સુધી પહોંચે છે પણ ઇમોશન્સ સુધી, લાગણીઓ સુધી નથી પહોંચતું. એટલે ટેલિવિઝનમાં કોઈ સ્ટાર્સ નથી બનતા, એક સ્મૃતિ ઈરાનીને છોડીને. ઓફકોર્સ ટેલિવિઝનના સ્ટાર્સ ન હોય, ફિલ્મ સ્ટાર્સ બને, ટેલિવિઝનના એક્ટર્સ હોય. એ જ્યાં સુધી ટેલિવિઝન ચાલતું હોય ત્યાં સુધી એમની વાહવાહી થાય, અને પછી ક્યારે ભૂલાઈ જાય ખબર ન પડે. આ તો પેલો ને પેલો પેલી સિરિયલમાં આવતી હતી એ પેલો ને, એની ઓળખાણ બની જાય. એનું કારણ એ છે કે ટેલિવિઝન કદાચ એ મનોરંજનનું સાધન ફક્ત રહે છે, એ મનમાં ઉતરી શકતું નથી. ટેલિવિઝન એ જૂની ધારાવાહિક નવલકથાઓનું રૂપ છે, અને આપણે ત્યાં ધારાવાહિક નવલકથાઓ તો મેઘાણી સાહેબ બાપુ પણ લખતા હતા, વર્ષોથી લખાતી આવી છે. અને મેઘાણીએ પોતે જ એક જગ્યાએ એવું કહ્યું છે કે ધારાવાહિક નવલકથાઓની એ સમસ્યા છે કે એ પ્રેક્ષક વાચકને જકડી રાખી શકતી નથી, કારણ કે એમાં અમુક મહદાંશે લેખક પણ જકડાઈ શકતો નથી. હું આજની ધારાવાહિક નવલકથાઓ વિશે નહીં કહું, બધા લેખકો મારા મિત્રો છે માટે, પણ લગભગ એવી જ સમસ્યા ટેલિવિઝનની છે. ટેલિવિઝન પાસેથી શું અપેક્ષા છે લોકોની, ટેલિવિઝનની શું અપેક્ષા છે લોકો પાસેથી, હજી સુધી કોઈ સમજી શક્યું નથી. મહદાન છે. મેં તો ઐતિહાસિક અને માયથોલોજીકલ વસ્તુઓ જ લખી છે, મહાભારત, મહાદેવ, કર્ણ, પોરસ લખી રહ્યો છું હમણાં. તો એટલે મેં શરૂઆતમાં સોશિયલ સબ્જેક્ટ્સ થોડાક લખ્યા હતા, પણ ઘણા વર્ષોથી નથી લખ્યા. મારું ટેલિવિઝનમાં આખું ઓડિયન્સ જુદું જ રહ્યું છે. જે લોકો સામાન્ય રીતનું ટેલિવિઝન સાસુ વહુના
ની સમસ્યાઓના, ઘરઘરાવ સમસ્યાઓના ની વાર્તાઓ જે લોકો નથી જોતા એ લોકો માટે હું લખી રહ્યો છું એવું લાગે. ટેલિવિઝનમાં એક બહુ અદ્ભુત વાત ચાલે છે. થોડા વખત પહેલા ગૌરવ બેનર્જી જે સ્ટાર ટીવીના બિઝનેસ હેડ છે એણે કહેલું કે વીરજી, વી વર્ક ફોર ધ પીપલ, વી વર્ક 24 hours ફોર ધ પીપલ હુ વર્ક ફોર 2 hours ફોર અસ. ઘરમાં જે મેઇડ આવે છે 2 કલાક સાફ કરીને જાય છે, એમને એન્ટરટેઇન કરવા માટે આખી જિંદગી નીકળી જાય છે ટેલિવિઝનની. આ એક બહુ મોટી સમસ્યા છે. અને આ સમસ્યાનું મૂળ ક્યાં છે? સમસ્યાનું મૂળ એ છે કે ટેલિવિઝન ઘરે ઘરે પહોંચ્યું છે. એકવાર આ બહુ જાણીતી કથા છે, તમે સૌ જાણતા હશો, ઇન્દિરા ગાંધી એ ટેલિવિઝનની શરૂઆત કરી, 62માં દિલ્હીમાં આવી, મુંબઈ પહોંચતા 72 થઈ ગયા, લગભગ 10 વર્ષ વીતી ગયા. ઇન્દિરા ગાંધીએ એવું કહ્યું હતું કે પહેલે દિવસે કે લેટ સ્ટાર્ટ ટેલિવિઝન અને દિવસના 10 મિનિટના કાર્યક્રમો કરો. એટલે કોઈક અધિકારીએ પૂછ્યું કે દિવસના 10 મિનિટના કાર્યક્રમ માટે ટીવી ખરીદશે કોણ? તો કે યાદ સર, બિગ ક્વેશ્ચન. ઓકે, દિવસના 2 કલાકના કાર્યક્રમો કરો. એમણે એક ઝાટકે કહી દીધું. અને ઇસરો, કે જેનું કામ સ્પેસ સાયન્સનું હતું, એમના માથે ટેલિવિઝનના કાર્યક્રમો બનાવવાની જવાબદારી આવી ગઈ. ને વર્ષો સુધી એમણે ગુજરાતી ટેલિવિઝન પણ ઇસરોએ ચલાવ્યું. એ એક પોલિટિકલ સાધન તરીકે ભારતમાં આવેલી વસ્તુ છે. અને પોલિટિકલ સાધન તરીકે વર્ષો સુધી ટેલિવિઝનને નો ઉપયોગ થતો રહ્યો. 2-4 મોટી સિરિયલોથી શરૂ થયું કદાચ, પણ ટેલિવિઝનનો એ વખતે જે વ્યાપ હતો એટલો નાનો હતો કે એનું ભવિષ્ય શું છે કોઈને સમજાતું નહોતું. મેં જેની પાસે ટેલિવિઝન શીખવાની શરૂઆત કરી એમ કહી શકાય, બાકી એ સમય તો ટેલિવિઝનના નામે DD1 ને DD2 છોડીને કશું હતું નહીં. અધિકારી બ્રધર્સ પોતાની સિરિયલ્સ કરતા હતા, થોડાક છાયા ગીત અને ફૂલ કે ગુલશન ગુલશન જેવા કાર્યક્રમો આવતા હતા અને થોડી સિરિયલો ચાલતી હતી. એ વખતે એક વ્યક્તિ મને હજી પણ યાદ છે અને તમને પણ કદાચ યાદ હશે, શ્રીધર ક્ષીરસાગર નામના. એ પુના ઇન્સ્ટિટ્યૂટમાંથી આવેલા, એક સાથે જે બહુ દિગ્ગજોનો પાલ નીકળ્યો એમાં સાથે આવનારા બધા લોકો જ્યારે ફિલ્મ બનાવવા તરફ દોડ્યા હતા ત્યારે શ્રીધર ક્ષીરસાગર વોઝ ધ 1 પર્સન જેણે કહ્યું કે નહીં, આઈ વોન્ટ ટુ બી ટેલિવિઝન. એમને ફિલ્મો બનાવવાના ચાન્સીસ પણ મળ્યા પણ એમણે ના પાડી. હી વોન્ટેડ ઓનલી ટુ મેક ટેલિવિઝન. અને વર્ષો પછી મારી પહેલી અને એમની છેલ્લી સિરિયલ એક હતી. એમની માટે મેં છેલ્લી સિરિયલ લખી. એ દિવસોમાં શપથ નામનું એક નાટક મેં લખ્યું હતું. ટીકુ તલસાણિયા વોઝ એક્ટિંગ ઇન ઇટ અને હી વોઝ ધ પ્રોડ્યુસર. અને ટીકુભાઈ એ વખતે શ્રીધરની એક સિરિયલમાં કામ કરતા હતા અને એણે મને મારી ઇન્ટ્રોડક્શન કરાવડાવ્યું. વોઝ અ યંગ મેન, બહુ એવો કોઈ અનુભવ નહોતો લખવાનો. શ્રીધર ક્ષીરસાગરે મને એક સૂત્ર આપ્યું ટેલિવિઝનનું કે મિહિર, યુ વિલ સી દેટ ધીસ ટેલિવિઝન ઇઝ ગોઈંગ ટુ બી અ ફોર્સ રેકન વિથ બીકોઝ વી આર ક્રિએટિંગ મોડર્ન માયથોલોજી, વી આર ક્રિએટિંગ મોડર્ન મિથ ઇન ટેલિવિઝન. ટેલિવિઝન કોઈ દિવસ લોકોને આંદોલિત ન કરે, ટેલિવિઝન ધીરે ધીરે અમૃત કે ઝેરની જેમ હૃદયમાં ઉતરે, તમારા વિચારોમાં પરિવર્તન કરી આપે. પણ તમને સમજાય નહીં ક્યારે થઈ ગયા પરિવર્તન. એ ટેલિવિઝનનું કામ છે, કારણ કે ટેલિવિઝન ઇઝ અ મોડર્ન મિથ ધેટ વી આર ક્રિએટિંગ. અને દેટ ઇઝ ધ રીઝન આપણે જાણીએ છીએ કે માયથોલોજી અને મિથ જો સચવાય હોય કોઈ પણ સમાજની અંદર તો એ સ્ત્રીઓએ સાચવી છે. અને માટે ટેલિવિઝન એ સ્ત્રીઓને અપીલ કરે છે. પણ આપણા ટેલિવિઝનની અત્યારની સ્થિતિ એવી છે કે અહીંયા બેઠેલા મોટાભાગના લોકોને એની સાથે સીધો સંબંધ રહ્યો નથી, કારણ કે ટેલિવિઝન પહોંચી ગયું ભારતના, મને લાગે છે નહીં નહીં તો 15-1 કરોડ ઘરોમાં. લગભગ 75-80 કરોડ લોકો ટેલિવિઝન જોતા થઈ ગયા. ત્યાં સુધી શિક્ષણ નથી પહોંચ્યું, ત્યાં સુધી પ્રગતિ નથી પહોંચી, ત્યાં સુધી પૈસા નથી પહોંચ્યા, ત્યાં સુધી એ લોકો સુધી કોઈ પણ નવા સમયના પવનો નથી પહોંચ્યા. ટેલિવિઝન પહોંચ્યું છે.
So they are the people who we have to cater for. મારો ડ્રાઈવર છે એ ખરેખર એવું માને છે કે એમના ખેતરમાં ગામમાં ભૂત થાય છે અને એ મારો પ્રેક્ષક છે એટલે મારી નવલકથાની અંદર હિરોઈન ચુડેલ થઈ જાય અને માખી થઈ જાય અને એક માટલામાં એનું આખું પરિવાર રહે એવું બની શકે એ માની શકાય એ માને છે એને મનાવવાની વાત છે સો ટેલિવિઝન અને આપણે આપણો સંબંધ ટેલિવિઝન સાથે શું છે એ બહુ જ અઘરો અને બહુ જ પ્રોબેબલી અહીંયા જે સાયકોલોજીસ્ટ જે માસ સાયકોલોજીસ્ટ બેઠા છે તમારામાંથી કેટલાક એ લોકોએ વિચારવા જેવો કે સોશિયોલોજીસ્ટે વિચારવા જેવો ટેલિવિઝન એ આપણા સમાજનું બેરોમીટર છે જેમ સંજયે કહ્યું કે ફિલ્મ એ આપણા સમાજના લીડર છે ટેલિવિઝન આપણા સમાજનું બેરોમીટર છે ટેલિવિઝન જ્યાં જાય છે ત્યાં આપણો સમાજ છે એવું ઘણાને અહીંયા લાગતું હશે આ ભાઈ જઈ ગયા છે એમને ચોક્કસ લાગતું હશે કે હું ફરિયાદ કરી રહ્યો છું કે હું મારા જ વ્યવસાય વિશે ફરિયાદ કરી રહ્યો છું ના એવું નથી આ એન્જોય રાઇટિંગ ટેલિવિઝન ડેફિનેટલી ટેલિવિઝન હેઝ ઇટ્સ ઓન ચેલેન્જીસ ટેલિવિઝન બહુ ઇનડેપ્થ સ્ટડી કરે છે કુટુંબ વ્યવસ્થાનું સમાજ વ્યવસ્થાનું તમને સામાન્ય રીતે ફિલ્મ ઇઝ અ સ્લાઇસ ઓફ લાઈફ ફિલ્મ ઇઝ અ સ્લીવર ઓફ લાઈફ એક પાતળી વેફર થીન સ્લીવર ઓફ લાઈફ તમને હીરોના બાપનું નામ ન ખબર હોય ને તમને આખી ફિલ્મ પૂરી થઈ જાય એવું બની શકે એવું ટેલિવિઝનમાં બનવું સંભવ નથી ટેલિવિઝનમાં હીરો હોય તો હીરોના બાપના બાપે કયો ધંધો કર્યો તો એ લેખકને ખબર હોવી જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ એનો પણ ઉલ્લેખ કરવો પડશે 1000 એપિસોડ 100 એપિસોડ 500 એપિસોડ લખવાના હોય ત્યારે તમારે સમાજના દરેકે દરેક પહેલુંને વિચારવા પડે સમાજના દરેકે દરેક સ્ટ્રાટાને સમજવા પડે તમારા વિષયને સાથે આડ વિષયોને પણ સાંકળી લેવા પડે અને એ સમાજને અપીલિંગ પણ બનાવવા પડે એ બૌદ્ધિક દ્રષ્ટિએ એટલા સરળ શબ્દ વાપરું છું એટલે એટલા સરળ હોવા જોઈએ ચ્યુંગમ જેવા કે જેથી જોનારા જકડાઈ રહે દરરોજ બી એવી ઘટના બનવી જોઈએ કે કાલે શું થશે એની ક્યુરિયોસિટી જાગે અને છતાં પણ એ ઘટના ક્યાંય પૂરી ન થવી જોઈએ ટેલિવિઝન સિરિયલ કોઈ દિવસ પૂરી ન થાય ટેલિવિઝન સિરિયલ હંમેશા થાકીને પૂરી થાય લોકો જોતા બંધ થઈ ગયા હવે બંધ કરો બાપા અને તમે ત્યારે એ સિરિયલ પૂરી થાય ત્યાં સુધી અને એ અઘરું છે એ રીતે લખવું અઘરું છે હું જાણું છું કે તમારે વાર્તા કહેતા હોવાનો ભ્રમ ઉભો રાખવાનો ટકાવી રાખવાનો છતાંય કંઈ કહેવાનું નહીં વાર્તામાં એ ટેલિવિઝનનું મૂળ સૂત્ર છે માટે હું કહું છું કે ટેલિવિઝન એ આપણા સમાજનું બેરોમીટર છે અને આ સાચું દરેક સમાજ માટે છે તમે કોઈ પણ સમાજની ટેલિવિઝનનો અભ્યાસ કરો ટેલિવિઝનમાં ક્રાંતિ કરવી વ્યવસ્થા થઈ શકે ટેલિવિઝન એ ક્રાંતિકારી માધ્યમ નથી કારણ કે તમારા ઘરમાં આવીને વસે છે ને ટેલિવિઝન તમારા ડ્રોઈંગ રૂમની દિવાલ ઉપર જે ચિત્રો ચાલતા હોય અને જે વાર્તા કહેવાતી હોય એમાં બાપ બેટાના સંબંધોમાં પડેલી તિરાડ ન દેખાડી શકાય દેખાડાય તો પણ બહુ જ યુનો પેલા વેલ્વેટ હેન્ડ્સથી વેલ્વેટ ગ્લવ્સથી એને હેન્ડલ કરવી પડે ટેલિવિઝનમાં કોઈ દિવસ સેક્સ ના હોય સ્ત્રી અને પુરુષ પરણ્યા પછી 6-6 મહિના સુધી એમની વચ્ચે કોઈ સંબંધ જ ન બન્યો હોય એવું બને અને એના એ જ વસ્તુ ટેલિવિઝન ટીવી સિરિયલને ચલાવ્યા કરે એવા પણ દાખલાઓ આપણે ત્યાં છે એકતા કપૂરનું તો આ સૂત્ર છે દે શુડ નોટ સ્લીપ ટુગેધર ના દે શુડ નોટ નહીં અભિનય યાર 6 મહિને નિકાલો અભી કારણ કે એ આપણો સમાજ સેક્સની બાબતમાં બહુ જ હજી ભીરું છે એ તો હકીકત છે આપણે હવેની પેઢી સેક્સ વિશે વાતો કરતી થઈ છે પોતાના મા બાપની સામે મારી પેઢી આપણી પેઢી નહોતા કરતા એ આપણે જાણીએ છીએ ને ટેલિવિઝન વ્યુઇંગ તો આપણે લોકો કરીએ છીએ ટેલિવિઝનમાં રાજકીય વાતો ના આવી શકે રાજકીય ક્રાંતિની વાતો ના આવે
સામાજિક એકતાની વાતો તમને કયા ટેલિવિઝનમાં જોવા મળી? સામાજિક પ્રશ્નો કયા ટેલિવિઝનમાં જોવા મળ્યા? સ્ત્રી લક્ષી પ્રશ્નો, અને એનું પણ બહુ જ ઉપરછલ્લું નિરૂપણ. લગભગ કોઈ પણ સમાજની માયથોલોજીને ઉપાડો. માયથોલોજીની અંદર હંમેશા આશાઓ હોય, કોઈ દિવસ સામાજિક સમસ્યાઓનું નિરૂપણ ન હોય. તમે જ્યારે મહાભારત વાંચો તો તમને કૌરવોની સમસ્યાનું ખબર પડે, પાંડવોની સમસ્યા વિશે ખબર પડે, એ સમાજની સમસ્યા વિશે ખબર જ ન પડે. સમાજ હતો કે ખાલી કૌરવ પાંડવો હતા એ પણ ન સમજાય તમને. કોઈ પણ માયથોલોજી ક્યારેય ઊંડાણપૂર્વક માનવ સમાજનો, અને એ પણ જેને આપણે દલિત સમાજ, પદદલિત સમાજ કહીએ, અથવા તો દલિત પણ નહીં, દલિત તો હવે બહુ પોલિટિકલ શબ્દ થઈ ગયો છે, વી શુડ અવોઇડ ધેટ. પણ જે સામાન્ય પ્રજા છે, જે રૂલર નથી, જે ફાઇનાન્શિયલી વેલ ઓફ નથી, એ જે સમાજ છે એનું નિરૂપણ તમને કોઈ દિવસ કોઈ માયથોલોજીમાં જોવા ન મળે. એનું નિરૂપણ, એની સમસ્યાઓ તમને કોઈ દિવસ ટેલિવિઝનમાં ન જોવા મળે. ધેટ વે શ્રીધર ક્ષીરસાગર વોઝ રાઇટ that this television is a modern mythology, modern myth. We are creating a false world, but we need the false world. That is the reason is જરૂરિયાત છે આ સમાજની, કારણ કે વી નીડ ધીસ કાઇન્ડ ઓફ. એટલે ટેલિવિઝન નવો ઊભું થયેલું માધ્યમ છે. ફિલ્મો તો નાટકોમાંથી સીધું બદલાયેલું હતું. પ્રેક્ષકની જગ્યાએ કેમેરા ગોઠવવામાં આવ્યો હતો જેથી વધારે લોકો સુધી પહોંચી શકાય, એથી વધારે કશું જ નહોતું. ટેલિવિઝને સ્ટોરી કથાકથનની આખી નવી રીત ઊભી કરી આપી, આખા નવા નવી સમસ્યાઓ ઊભી કરી આપી, નવા ઉકેલો શોધી આપ્યા. ટેલિવિઝન જ્યારે શરૂ થયું ત્યારે ઇટ વોઝ સે કે આ તો ચાલશે નહીં, આ હુ ઇઝ ગોઈંગ ટુ વોચ ટીવી સ્ટોરીઝ ઓન ટેલિવિઝન યાર, ઇટ્સ ફોર ન્યૂઝ એન્ડ સ્પોર્ટ્સ. ઇટ્સ ગ્રેટ ટુ સી સ્ટોરીઝ ઓન બિગ સ્ક્રીન. ધીરે ધીરે એવું થયું કે મોટાભાગની વાર્તાઓ લોકો કન્ઝ્યુમ કરવા માંડ્યા ટેલિવિઝનમાંથી. સો ટેલિવિઝન અને આપણે, એટલે બે એની વ્યાખ્યા કરી શકાય કે એ નરિશમેન્ટ વગરનું ચ્યુંગમ પ્રકારનું એક મનોરંજન છે, પણ છતાંય એ માણસની જરૂરિયાત બની ગયું છે અને એ જરૂરિયાત તરીકે ટકેલું રહેશે. ધેટ્સ વોટ આઈ સી ઇટ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે બીજો દોર શરૂ કરીએ. આપ સૌ આપના મનમાં જે પણ પ્રશ્નો હોય એ આપ પૂછી શકો છો. શરૂઆત હું કરું છું. મારો પહેલો સવાલ છે અભિષેકને કે હમણાં જે પણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે એની આગળ એક અર્બન શબ્દ લગાડ્યો છે, તો આ એકચ્યુઅલી અર્બન ગુજરાતી ફિલ્મ એ શું છે? અમે જ્યારે પહેલી ફિલ્મ બનાવી રહ્યા હતા કેવી રીતે જઈશ, ત્યારે ઉદ્દેશ્ય હતો કે ગુજરાતી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થાય, જેમ હિન્દી ફિલ્મો થાય છે, અને લોકો 200 રૂપિયા એ ફિલ્મ માટે આપે. પણ એ કેમ આપે? અને આ તો એક માર્કેટિંગ કોલ હતો કે જો હું કંઈ ના કહું અને માત્ર કેવી રીતે જઈશ ટાઇટલ નાખી દઉં તો કદાચ લોકો જોવા બી ના આવે. તો અમે લાગ્યું કે કંઈક તિકડમ કરવું પડશે, તો અમે લોકોએ નામ આપ્યું એને અર્બન ગુજરાતી ફિલ્મ. મને ખબર નહોતી કે પછી આ જોનર બની જશે અને લોકો આનો દુરુપયોગ પણ કરશે. પહેલા ગુજરાતીમાં પાઘડીવાળી ફિલ્મો બધી ટર્બન, એ ટર્બન હતી, આ હવે અર્બન છે. અને હવે એક નવો દોર શરૂ થયો છે, મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ. એવરી અધર ફિલ્મ ઇઝ મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ. અરે મુંબઈમાં ખાલી કાંદીવલી, બોરીવલી અને પાર્લા જેવા પરામાં જ ચાલે છે. એટલે હવે અમારે સબર્બન ગુજરાતી પિક્ચર કેવું પડશે. આપનામાંથી કોઈકને પ્રશ્ન પૂછવો હોય તો આપ પૂછી શકો છો. એકચ્યુઅલી પત્ની સિરિયલ જોતી હોય ઘરે ત્યારે જ સવાલો ન પૂછવા જોઈએ, આવા કાર્યક્રમોમાં બિલકુલ પૂછી શકાય. માઇક્રોફોન
Well, Mihir, a question to you. Yes, sir. Sawal e che, ke aa serial na naam tame kevi rite nakki karo? Serial na naam kevi rite nakki karo is a very interesting question because you are asking about the entire business of serial industry. સૌથી પહેલા યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એકતા કપૂરના દરેક સિરિયલના નામ ક થી શરૂ થાય છે, કારણ કે એમને એક એસ્ટ્રોલોજરે કહ્યું છે કે ક થી તને ફાયદો થશે, પણ એ આડવા છે, એવી રીતે નથી થતા હોતા. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ઇઝ રન બાય ફ્યુ પીપલ હુ રન ધ ચેનલ્સ. જેમ કોઈ પણ મેન્યુફેક્ચરર જાણતો હોય કે ખરી સત્તા તો દુકાનદારના હાથમાં હોય છે, એ જાંગડ પણ માલ રાખે તમારો, અરે બાપા રાખો ને યાર 15 દિવસ થોડુંક ડિસ્પ્લે તો કરો તમારો. અને પેલો કહે કે જો ભાઈ રાખી જા, વેચાશે પૈસા આપીશ, નહીં તો પાછી લઈ જજે. અહીંયા તો એવા દુકાનદારો છે જેમણે સામેથી ખરીદવી પડતી હોય છે, એટલે એ લોકો જ મોટા બધા નિર્ણયો કરતા હોય છે. સો ઇટ્સ અ વેરી સ્ટ્રેટ જેકેટેડ કાઇન્ડ ઓફ ક્રિએટિવિટી. આપણા જ્યારે એગ્રીમેન્ટ્સ થાય કોઈ પ્રોડ્યુસર અને ચેનલ વચ્ચેના, તો એમાં ચેનલના સિગ્નેચરની નીચે લખાયું હોય ઓનર્સ, અને પ્રોડ્યુસરની નીચે લખાતું હોય છે પ્રોડ્યુસર. સો પ્રોડ્યુસર ઇઝ ધ પર્સન હુ પ્રોડ્યુસિસ ઇટ, ઓનર્સ આર ધ વન હુ ઓન નોટ ઓનલી ધ રાઇટ, ધ પ્રોડક્ટ, એવરીથિંગ, ઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ. સો ઇટ્સ ધેર્સ, અને બીકોઝ ઇટ્સ ધેર્સ ધે ડિસાઇડ એવરીથિંગ. ધ કોન્ટેન્ટ, એનું એ કોન્ટેન્ટની પાછળનું રિસર્ચ, એ પણ એમની જવાબદારી છે. અને કયું નામ ચાલશે, કયા પ્રકારનું નામ ચાલશે, જેમ કે સ્ટાર ટીવીની બે સિરિયલ ચેનલ્સ ચાલે છે અત્યારે, સ્ટાર પ્લસ અને સ્ટાર ભારત. સ્ટાર ભારત થોડા વખત પહેલા આઈ થિંક બીજું નામ હતું, એનું શું હતું? એન ટીવી ને? એન ટીવી તો ઝી નહીં, લાઈફ ઓકે. લાઈફ ઓકે હતું નામ. લાઈફ ઓકે ચેનલ ચાલી નહીં ત્યારે એની આઈડિયોલોજી જુદી હતી. ધે ચેન્જ ધી આઈડિયોલોજી એન્ડ મેડ અ ન્યૂ ચેનલ, ન્યૂ આઈડેન્ટિટી with a new ideology, new philosophy, and called it Star Bharat. હવે સ્ટાર ભારત ઉપર જો કોઈ એક સબ્જેક્ટ ચાલવાનો હોય તો એનું નામ જુદું હોય. સબ્જેક્ટ સેમ હોય, એની ટ્રીટમેન્ટ જુદી હોય, ટ્રીટમેન્ટ જુદી હોય, એનું નામ પણ જુદું હોય. હા, ફ્રી ટુ એર, ઇટ્સ અ ફ્રી ટુ એર ચેનલ. એના એમ સબસ્ક્રિપ્શન રેટ્સ નથી એટલે વધારે લોકો સુધી પહોંચે છે. સો નામની તમે જે વાત કરો છો, ઇટ્સ અ બિગ સાયન્સ ઓર પ્રોબેબલી બિગ કોમર્સ. કયું નામ અત્યારે ચાલી રહ્યું છે, હાઉ માય નેમ ઇઝ ગોઈંગ ટુ બી ડિફરન્ટ દેન ધ સિમિલર, કારણ કે એન ટીવીની ફિલોસોફી અને સ્ટાર ભારતની ફિલોસોફી લગભગ પેરેલલ છે. તો એન ટીવી ઉપર જે પ્રકારના કાર્યક્રમો આવશે સ્ટાર ભારત પર આવશે, પણ નામ જુદા પડવા જોઈએ જેથી કરીને વન ડઝ નોટ ગેટ કન્ફ્યુઝ. સો યસ, તમે જે પૂછી રહ્યા છો એની અંદર આખું આખું ચેનલનું બધું જ ગણિત સમાયેલું છે. આઈ વોન્ટ ટુ એડ વન થિંગ કે બેઝિકલી વોટ મિહિર ઇઝ સેઇંગ કે ચેનલ ડિસાઇડ્સ, અને એમાં બેઝિક જ્યારે અમે સિરિયલ, હું હમણાં બે સિરિયલ લખું છું, યે ઉન દિનો કી બાત થી અને સાત ફેરો કી હેરા ફેરી, તો મારો અનુભવ એ છે કે તમે નવી સિરિયલ લખો, બનાવવાનો પ્લાન કરો, તો એનું એની વાર્તા પછી એનું એક નેરેશન 2 મિનિટનું એ ગામે ગામ એજન્સીઓ પાસે જાય છે, એ સેમ્પલ ઓડિયન્સને સંભળાવે કે વંચાવે કે આવી વાર્તા બનવાની છે, તમને જેવી ગમશે એના સેમ્પલ ઓડિયન્સમાંથી જે છે એ લોકોના રિએક્શન પરથી એ લોકો નક્કી કરે કે આ સિરિયલ બનવી જોઈએ કે નહીં. અને તમે જાણીને ચોંકી જશો, હમણાં સ્ટાર ટીવી એક એવો પ્રયોગ કર્યો છે કે 10 પહેલો એપિસોડ ધારો કે બનાવ્યો હોય અમે, તો એ 50 લોકોને બેસાડીને દેખાડે, એ લોકોના માથા પર એ લોકો હેલ્મેટ જેવી એક વસ્તુ મૂકે, એની ઉપર વાયર જોડ્યા હોય, અને એ લોકોના મગજના વેવ, આના મજાક નથી, મગજના વેવ્સ એ લોકો સ્કેન કરે કે કયા દ્રશ્યોમાં આ લોકો વિચલિત થઈ ગયા, કયા દ્રશ્યોમાં આ લોકો એક્સાઇટ થયા, અને કયા દ્રશ્યોમાં આ લોકોને મજા આવી, એના પરથી નક્કી કરે કે સિરિયલ બનાવવી કે નહીં. નાટકોમાં આ ફેક્ટ છે, આ મને ચેનલ વાળાએ કહ્યું છે, જરા બી મજાક નથી. નાટકોમાં થોડા વર્ષો પહેલા જૈન જાગૃતિ ના મંડળોની બોલબાલા શરૂ થઈ. એકવાર હું બેકસ્ટેજમાં ઉભો હતો સનતભાઈ સાથે, સનત વ્યાસ સાથે, ને કોઈ કે આવીને કહ્યું કે તમારા તમે જરા આટલું કરી નાખજો ને, ફલાણો ડાયલોગ છે ને એ તમે જરા આ રીતે બોલજો ને. એટલે સનતભાઈ સ્ટન્ટ થઈ ગયા કે ભાઈ અભિનેતા હું છું. પછી બિચારાએ કીધું આમ તો કોમળ માણસ, અને પેલા જે આવ્યા હતા એ જૈન જાગૃતિના
ખરીદનાર હતા એટલે ભલે ભલે કહ્યું. પછી મને કે યાર આ વોટ ઇઝ ધીસ હેપનિંગ. યુ સી જૈન જાગૃતિ એન્ડ સચ સોશિયલ મીડિયા હેઝ બીકમ ધ બેકબોન ઓફ ધ સ્ટેજ એન્ડ ઇફ ધેર ઇઝ અ બેકબોન ધેર ઇઝ ગોઈંગ ટુ બી અ બેક પેઇન. સો ધીસ ઇઝ ધ બેક પેઇન યુ હેવ ટુ ટોલરેટ. ધ સેમ કાઇન્ડ ઓફ એ લગભગ એ જ સ્થિતિમાંથી અત્યારે મેકર્સ પસાર થઈ રહ્યા છે ટેલિવિઝનની અંદર. ઇટ ઇઝ એઝ આઈ સેડ ઇટ્સ બીકમિંગ ટુ સ્ટેટ જેકેટેડ ટુ ફોર્મેટેડ. વચ્ચે એવો સમય હતો જે ફરમાસુ ફિલ્મો બનતી હતી, દેર વોઝ અ વર્ડ ફોર ઇટ, ફરમાસુ ફિલ્મ. અત્યારે ફરમાસુ ફોર્મેટેડ ટેલિવિઝન ચાલે છે, જેની પાછળ આઈ એમ શ્યોર દેર ઇઝ સમ કાઇન્ડ ઓફ સાયન્સ, સમ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ રિસર્ચ ગોઈંગ ઓન સમવેર. હું તમને હમણાં જ કિસ્સો આપું. આઈ એમ અબાઉટ ટુ પ્રોડ્યુસ વન સિરિયલ. તો 6 મહિના પહેલાં ચેનલ હેડ સાથે મારે વાત થયેલી અને મેં 3 આમ જ સબ્જેક્ટ ફેંક્યા. આમ જ કોઈ પાર્ટીમાં મળી ગયા હતા પિતા પિતા. મેં કહ્યું કે ભાઈ આ આવો સબ્જેક્ટ છે. મને કે યાર મુજબ બહુ મજા આવ્યા નિહિરજી, વી હેવ ટુ ડુ ધીસ, વી હેવ ટુ ડુ ઇઝ ડેવલપ ઇટ. હું થોડો બિઝી હતો અને એમ કરતાં કરતાં 6 મહિના વીતી ગયા. પછી 2 અઠવાડિયા પહેલાં ગયા અમે લોકો ત્યાં, હું અને મારી પાર્ટનર, અને સંભળાવ્યો કે વો સબ્જેક્ટ આપકો બહુ પસંદ આયા થા સર. વો નહીં સર, ઇતના બડા સબ્જેક્ટ અભી ક્યું કરેંગે હમ. What is the significance of હું ઠંડો થઈ ગયો યાર. તમે કહેલું, યુ હેડ સેડ દેટ યુ હેડ લાઈક ધ સબ્જેક્ટ, આઈ ડેવલપ્ડ ઇટ, યુ આર સેઇંગ ધીસ. અને સાવ જુદો જ સબ્જેક્ટ જસ્ટ ઓન અ લાર્ક. મેં સંભળાવ્યું કે એસા ભી એક સબ્જેક્ટ છે અમારા દિવાળી. યસ યસ સર, સ્ટાર્ટ વર્કિંગ ઓન ધીસ, ધીસ ઇઝ વોટ વી વોન્ટ. એ લોકોની ફિલોસોફી જે મેં કહ્યું એ ભયંકર કન્ફ્યુઝનમાંથી પસાર થઈ રહી છે. એક તરફ ફિલ્મો નો ઓનસ્લોટ ચાલી રહ્યો છે બીકોઝ ઓફ ધી ડિજિટલ મીડિયા. હવે ફિલ્મો એકસાથે 35-35, 40-40, 100 થિયેટર્સમાં એક સાથે રિલીઝ થઈ રહી છે. બીજી તરફ બિંગ અ સીબીએફસી મેમ્બર આઈ નો કે આપણે દેશની અંદર દર વર્ષે 2000 ફિલ્મો બને છે અલગ અલગ ભાષાઓમાં. તો એક તરફ એ છે, બીજી તરફ ટેલિવિઝન ક્રિકેટ જે એક સમયે લોકો રાહ જોતા હતા કે ક્યારે જૂન મહિનો આવે ને ક્રિકેટની સિઝન આવે, એ હવે એવરીડે બિઝનેસ થઈ ગયો છે. સ્પોર્ટ્સ ચેનલ્સ 15-50 શરૂ થઈ ગઈ છે. બીજી તરફ આ મીડિયા શરૂ થયો છે, નેટફ્લિક્સ એન્ડ સોશિયલ મીડિયાની અંદર ચાલતી નાની નાની ક્લિપ્સ ને લોકો. હમણાં જ મારા એક યંગ મિત્રએ આપણા મોબાઈલ ઉપર આખી ફિલ્મ શૂટ કરીને અપલોડ કરી છે. તો એટલું બધું ડિવિઝન થઈ રહ્યું છે સોરી ઓડિયન્સનું કે ધેર ઇઝ અ ગ્રેટ કન્ફ્યુઝન બિંગ ક્રિએટેડ. જે ફિલ્મો જે જે સિરિયલ્સ પહેલાં ચાલતી હતી હવે અચાનક ચાલતી બંધ થઈ ગઈ છે. જે સિરિયલ્સને વિચાર્યો પણ હતો કે આ ચાલી નહીં ચાલે, કોઈ હિસાબે ના ચાલી શકે, એ ચાલવા માંડી છે. એટલે એક પ્રકારનું કન્ફ્યુઝન છે એક પ્રકારની. અને એની અંદર જેમ મેં કહ્યું એ પરાશીશી બનતી જાય છે ટેલિવિઝન આપણા સમાજની. જેટલું ડિસ્ક્રિપન્સીઝ આપણા સમાજની અંદર દેખાય છે ક્લાસમાં, એટલી જ ડિસ્ક્રિપન્સી તમને ટેલિવિઝનમાં પણ દેખાય છે. વેલ, એની સાથે બીજો એક ક્વેશ્ચન એવો છે કે એવું કહેવાય છે કે ટેલિવિઝન અત્યારે અંધશ્રદ્ધા અને ક્રાઇમ ફેલાવવાનું પણ મોટું કામ કરી રહી છે. મેં જે તમને કહ્યું સર કે મારો મારો ડ્રાઈવર છે જે દ્રઢતાપૂર્વક માને છે કે એના ખેતરમાં ભૂત થાય છે, એટલે મેં એને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભૂત ભૂત હોતા નહીં, હો નહીં સકતા, કેસે હોગા, અગર આત્મા હૈ તો ફિર આપ કેસે દેખ સકતે. નહીં 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 સર, સર સર આપ એક બાર આઈએ, મેં આપકો લે જાતા હું ઉસ કોને મેં જાઓગે ને આપકો અનુભવ હોગા. આ સમાજ દ્રઢતાપૂર્વક માને છે આ બધી વસ્તુઓ. અહીંથી બરોડાના રસ્તે સૌરાષ્ટ્ર તરફ જઈએ આપણે, જે અમદાવાદ તરફ જવાને બદલે સાઈડ એક રસ્તામાંથી, ત્યાં એક વડનું ઝાડ છે, એની નીચે નાનકડી દેરી છે અને ત્યાં ચુડેલ માતાનો વાસ છે. અને ચુડેલ માતા ઉપર એક જ વર્ષમાં 4 ફિલ્મો બની હતી અને એ ચારે 4 ફિલ્મો મારે જોવી પડી હતી, કારણ કે એ વખતે હું એવોર્ડ સમિતિનો સભ્ય હતો, ગુજરાત એવોર્ડ સમિતિનો. એટલે તો એ જે ડેમી ગોડ્સ છે, જે ડિમન ગોડ્સ છે, એ ડિમન વર્શિપિંગ છે, એ લોકો જે વર્શિપ કરી રહ્યા છે એ સમાજ ત્યાં સુધી ટીવી પહોંચ્યું છે. માટે એમને ગમે એવી કથાઓ કેવી પડે છે, અધરવાઇઝ વી કેનોટ હોલ્ડ ધેર ઇન્ટરેસ્ટ.
જેમ મેં કહ્યું હમણાં જ એક સિરિયલની અંદર એક હિરોઈન માખી બની ગઈ હતી. મને તો ખબર નથી કે માખી બની ગઈ, એ ક્યાં હુઆ, વો મક્ખી કે ઉપર ક્યુ કેમેરા જા રહા હૈ, તો કે વો મક્ખી બન ગઈ ને વો હિરોઈન હૈ. એક સિરિયલની અંદર આખો પરિવારની આત્મા એક મટકામાં ભરાયેલી હતી, હિરોઈનની સ્ટ્રગલ હતી કે મટકું ફૂટી ન જાય, અને એમાં એ લોકોએ દસેક એપિસોડ કાઢ્યા હતા. સો યસ, જે હું વારે વારે કહું છું કે હમણાં એક સિરિયલ પ્લાન એકચ્યુઅલી થઈ ગઈ, મારી પાસે લખવા માટે આવી હતી, એનું નામ હતું ભગવાન હે તો ભૂત ભી હે. સિરિયસલી, યા દેટ ઇઝ વેરી વેરી પોસિબલ. એટલે આ જે મેં તમને કહ્યું એમ આપણા સમાજની પારાશીશી છે, આપણા સમાજનું દેખાડે છે, અને તમારું ઇન્ડિગ્નેશન સમજી શકાય છે કે વાય વાય આર વી ડુઈંગ ધેટ, વાય આર વી શોઈંગ ઇટ. આપણું કામ છે લોકોને જાગૃત કરવાનું, અંધશ્રદ્ધાની વિરુદ્ધ બોલવાનું, પણ ગળાની નીચે જે અંગો છે ને, પેટ ને એવું બધું, એ સાલા બહુ, તમે તો ડૉક્ટર છો જાણતા હશો, બહુ પીડા આપતા હોય છે. જે ક્રાઉડ આવે છે ચેનલ વાળાઓએ કરવું પડતું હોય છે. આપણે સંજયભાઈને સવાલ પૂછીએ, પહેલા છેલ્લો સવાલ તમને, કે તારક મહેતા જેવી સિરિયલની આટલી બધી લોકપ્રિયતાનું કારણ શું? આ સવાલ તો સંજય જ આપશે. તારક મહેતા સિરિયલ એ સમયે આવી કે જયારે આજથી 8-9 વર્ષ પહેલા, જયારે સાસ બહુની સિરિયલનો અતિરેક થઈ ગયો, ત્યારે ખૂબ ઝઘડા, ખૂબ વિખવાદ અને ખૂબ ડ્રામેટિક સિરિયલો હતી, ત્યારે એક એવી સોસાયટી, એક એવા પાત્રો આવે કે જે બધા જ સારા છે, બધા જ ફની છે, અને અંદર અંદર બધા સાથે સારા સંબંધો છે, બધા એક થઈને રહે છે, અને એની અંદર એક વિચિત્ર પ્રકારનો અવાજવાળી સ્ત્રી છે, અને એક એવો ગુજરાતી પુરુષ છે જે પાડોશીની પત્નીને માત્ર જોવે છે ખરા, પણ એનાથી વધારે કશું કરવા માટે કાબિલ નથી. અને એ એવો પુરુષ છે કે જે પત્નીને વઢે છે ખરા, પણ તો એ પત્નીથી ડરે છે. અને એક એવો બાપ છે કે જે પોતાના ગ્રોનઅપ દીકરાને, કે જેનો દીકરો છે એને વઢી શકે છે. આ બધું એટલું મિડલ ક્લાસનું એટલું સુંદર કોમ્બિનેશન એમાં આવ્યું, અને એ સમય આવ્યું કે ત્યારે કોઈ જ કોમેડી સિરિયલો ચાલતી નહોતી, અને પછી લોકોને જેમ કોલગેટ, આજે તમે તો ડૉક્ટર, તમને ખબર છે કે ટૂથપેસ્ટ એમ નથી કહે, કોલગેટ આપો એમ કહે છે, એ પ્રમાણે તારક મહેતા ટ્રેન્ડ નેમ પડી ગયું, અને ગુજરાતી કલ્ચર, ચિત્રલેખાનું આટલું જૂનું એનું બેકગ્રાઉન્ડ, એ બધાને કારણે ઇટ હેઝ બીકમ. પણ આઈ ટેલ યુ વન થિંગ, ઇટ્સ અ વેરી પોપ્યુલર સિરિયલ, માય ફેવરિટ સિરિયલ, અને 2000 એપિસોડ થયા છે, વર્લ્ડ રેકોર્ડ કહેવાય, પણ ઇટ ઇઝ મોસ્ટ પોપ્યુલર ઇન ગુજરાત, મહારાષ્ટ્ર, ઇન સમ પોકેટ ઓફ સેન્ટર ઇન્ડિયા, નોટ ઓલ ઓવર ઇન્ડિયા. ઇટ ઇઝ વેરી પોપ્યુલર, પણ ગુજરાતમાં વધારે જોવા, એનું મેક્સિમમ ટીઆરપી ગુજરાતમાં આવે છે. ટીઆરપી એટલે કે જે એનું જોવાનું, એની જે પ્રેક્ષકોની સંખ્યા હોય, પછી મહારાષ્ટ્રમાં હોય છે, મુંબઈમાં ઓછી હોય છે, અને થોડુંક દિલ્હીમાં હોય છે. બાકી ઓલ ઇન્ડિયા તો આ જ ચાલે છે કે કુમકુમ ભાગ્ય અને કુસુમ ક્યુ કહાં પે કકડી કાટતી હે. બાકી એક બીજો પણ મને અત્યારે વિચાર આવે છે, એટલે કહેવું જોઈએ એવું લાગે છે કે મારા મિત્રો છે અમારા, આતિશ કાપડિયા અને જેડી મજીઠિયા, અને એ લોકો, એમણે બે સિરિયલ બનાવી, એક ખીચડી અને એક બીજી સારાભાઈ વર્સિસ સારાભાઈ. તમે જેમને પણ આ બંને સિરિયલ જોઈ હશે તો હું જે કહી રહ્યો, કહેવા માગું છું, એ ડિફરન્સ તમને સમજાઈ ગયો હશે. ખીચડી 3 વખત બની, હજી 5-4 વખત બની રહી છે. સારાભાઈ જેટલી અદ્ભુત કોમેડી સિરિયલ એનો બીજો સિઝન ન બની શકી. એક પ્રકારનું એક પ્રકારનો ઓછા ઇન્ટેલેક્ટ વાળી વસ્તુઓ જ સતત આપણા દેશમાં કન્ઝ્યુમ થઈ રહી છે કોન્સ્ટન્ટલી, અને એ ઓલ ઓવર ધ કન્ટ્રી દેટ ઇઝ ધ કેસ. બહુ જ ઓછા ઇન્ટેલેક્ટ વાળી વસ્તુઓ કન્ઝ્યુમ થાય છે, સહેજ વધારે ઇન્ટેલેક્ટ વાળી વસ્તુઓ જનરલી કન્ઝ્યુમ થતી નથી, એન્ડ દેટ ઇઝ પ્રોબેબલી ધ રીઝન ફોર સર્ટન સિરિયલ્સ ટુ વર્ક એન્ડ સર્ટન. અને ગુજરાતી આપણે એકમાત્ર એવી પ્રજા છીએ કે જેમાં આપણે બેવકૂફ દેખાતા હોઈએ, જેમાં આપણા પોતાના ચાળા પડતા હોય, જેમાં આપણે કમક્કલ વાળા દેખાતા હોઈએ, જેમાં આપણે સાવ બાઘા દેખાતા હોઈએ, એ વસ્તુ આપણે પોતે પસંદ કરીએ છીએ, લાઈક કરીએ છીએ અને તાળી પાડીએ છીએ, અને એવું માનીએ છીએ કે આપણા પડોશની વાત છે. મીરભાઈ માટે ક્વેશ્ચન છે. મીરભાઈ, ટીવી સિરિયલના ટીઆરપી કાઉન્ટ કરવાની મેથડ જરા ડિટેલમાં સમજો.
હવે છે ને બાર્ક નામની એક સિસ્ટમ આવી છે, એટલે સર્ટન રિપ્રેઝેન્ટેટિવ અને રેન્ડમલી સિલેક્ટેડ હાઉસ હોલ્ડ્સની અંદર એ લોકો એક ડિવાઇસ મૂકે છે અને ધોઝ હાઉસ હોલ્ડ્સ આર ગિવન સર્ટન રેમ્યુનરેશન ફોર ફીડિંગ ઇન સર્ટન ડાટા. એટલે ઘરનો કોઈ પણ વ્યક્તિ જ્યારે ટીવી ઓન કરે ત્યારે હી હેઝ ટુ ફીડ ધ ડાટા કે કઈ ઉંમરની વ્યક્તિએ ઓન કરી, કઈ વ્યક્તિએ ઓન કરી રહી છે, ડાટા એને ફીડ કરવો પડે. એનું એક કમ્પાઇલેશન ક્રિએટ થાય છે જેને કારણે એ લોકોને ખ્યાલ આવે કે કઈ ઉંમરની વ્યક્તિ કયા પ્રકારનું ટેલિવિઝન કન્ઝ્યુમ કરે છે, કેટલી મિનિટ સુધી કન્ઝ્યુમ કરે છે, કેટલી સેકન્ડ. જેમ કે હમણાં જ થોડા વખત પહેલાં એક શો વિશે વાત ચાલતી હતી મારે, હું અમે લોકો જ્યારે મહાભારત લખતા હતા ત્યારની આ વાત છે, તો ટીઆરપી શરૂઆતમાં નહોતો આવતો 2.5-3 સુધી, વિચ વોઝ અ ગુડ ટીઆરપી બટ નોટ અ હાઈ દેટ ઇટ શુડ હેવ ગોટ. ત્યારે મેં ચેનલવાળાઓ સાથે વાત કરતા કરતા મેં કીધું કે યાર ક્યા કરે યાર, નહીં ટીઆરપી નહીં આ રહા ના મને કે નહીં, લેકિન ટાઈમ સ્પેન્ડ અચ્છા હૈ તો ટીઆરપી આ જાયેગા. ટાઈમ સ્પેન્ડ એટલે જે લોકો આવે છે હુક થઈ જાય છે અને બેસે છે અને એ લોકો 15 મિનિટથી વધારે આ તમારી સિરિયલ જુએ છે. કેટલીક સિરિયલનો ટીઆરપી મોટો દેખાતો હોય પણ ટાઈમ સ્પેન્ડ કેટલો છે એના ઉપર આધાર, એના આધારે ખબર પડે કે આ કેટલો વખત ચાલશે સિરિયલ. સો આ નિયમ છે, આઈ મીન આ જે ડિવાઇસ છે એ બહુ જ છૂપું રાખવામાં આવ્યું છે, કોના ઘરમાં છે ને એ બધું કહેવામાં નથી આવતું. અને ઇટ્સ કાઇન્ડ ઓફ અ સર્વે જે આ પ્રકારના મશીન મૂકીને કરવામાં આવે છે. અને એવું સેમ્પલ સર્વેઈંગ તો આપણે જાણીએ છીએ કે અલ્ટિમેટલી હ્યુમન બિંગ્સ બિહેવિયર ઇઝ પ્રેડિક્ટેબલ. સો સેમ્પલ સર્વેનો આખો કોન્સેપ્ટ જ એના ઉપર ચાલે છે અને એ જ સેમ્પલ સર્વેના કોન્સેપ્ટ ઉપર આ ટીઆરપીનું પણ સિસ્ટમ ચાલી રહી છે. હેલો, મારું નામ દિનેશ છે અને હું અભિષેકભાઈને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું. તમે અત્યાર સુધીમાં જેટલા બી પિક્ચર બનાવ્યા એનો જે ગુજરાતનો રિસ્પોન્સ મળ્યો એમાંથી તમે કેટલા સેટિસ્ફાઈડ છો? સર, જ્યારે શરૂઆત કરેલી ત્યારે 2012માં 15 જૂનના દિવસે ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે માત્ર 4 જ શો હતા કેવી રીતે જઈશના. 5મા અઠવાડિયે 80 શો થઈ ગયા અને એ ફિલ્મ જ્યારે મને લાગ્યું કે એક દિવસ નહીં ચાલે ત્યારે 112 દિવસ ચાલી. આઈ થિંક એનાથી વધારે સેટિસ્ફેક્શન તો મને ક્યારે મળે જ નહીં. જ્યાં કાંઈ નહોતું અને કોઈ અપેક્ષા નહોતી ત્યાં આટલું બધું રજાએ આપ્યું છે. આઈ થિંક સેટિસ્ફેક્શનનો તો પ્રશ્ન જ નથી આવતો, પણ હા લોભ તો વધતો જ જાય છે એટલે એ વાત અલગ છે. કે તમારો જે તમે જે ક્લાસ માટે બનાવ્યો છે એ જ ક્લાસ વાળા જોયે છે કે ઓલ ઓવર ગુજરાતના એક ક્લાસ લોકો જોયે છે? અમારી કોશિશ એ જ હોય છે કે મોટા મોટા માસ સુધી પહોંચવાની કોશિશ કરી, કારણ કે અલ્ટિમેટલી દેટ બ્રિંગ્સ અ લોટ ઓફ મની ઓલ્સો એન્ડ દેટ હેલ્પ્સ અસ મેકિંગ અ લોટ ઓફ ફિલ્મ્સ ઓલ્સો. બટ મેઇનલી જ્યારે દરેક ફિલ્મ પોતાનું એક ટાર્ગેટ ઓડિયન્સ લઈને આવે છે તો જ્યારે જ્યારે અમે લોકોએ કોશિશ કરી છે, જેમ કે કેવી રીતે દેશમાં હતું કે યંગસ્ટર્સ આવે, સો એ શક્ય રહ્યું છે. એના પછી જ્યારે 2R બનાવી ત્યારે એવું હતું કે ફેમિલી ઓડિયન્સ પણ જોડાય તો એ પણ શક્ય રહ્યું છે. રોંગ સાઈડ રાજુ જ્યારે બનાવી ત્યારે એવું હતું કે ઇટ હેઝ ટુ બી અ બિટ નીશ, તો એ પણ એવું રહ્યું છે. તો એ આપોઆપ એ ફિલ્મ એની એક ઓડિયન્સને લઈને જ આવે છે સાથે, અને જો એનાથી વધી જાય એન્ડ ઇટ ગોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન ધેન નથિંગ લાઈક ઇટ. થેન્ક યુ. અભિષેક, આપણે વાતને આગળ વધારીએ તો અત્યારે કેટલાક ગંભીર વિષયો સાથે ગુજરાતી ફિલ્મ ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ, ચરમન જીતવા જઈએ અથવા તો રેવા હમણાં જે રિસન્ટલી ચાલે છે, તો આવા સંવેદનશીલ વિષયને લઈને ગુજરાતી ફિલ્મ જયારે આગળ વધી રહી છે તો એ વિશે તમારું શું માનવું છે? વી આર ગોઈંગ ઇન વિચ ડાયરેક્શન, કે હવે એન્ટરટેનમેન્ટને છોડીને આવા સોશિયલ ઇશ્યુઝને આપણે લઈશું કે વી વુડ ગો અહેડ વિથ ધ એન્ટરટેનમેન્ટ સેગમેન્ટ? સર, ધ ફન પાર્ટ ઓફ ધીસ મીડિયમ ઇઝ દેટ ઇટ ઇઝ અ વેરી ડેમોક્રેટિક મીડિયમ. એક બાજુ તમને આઉટ એન્ડ આઉટ કોમેડી
એક બાજુ આઉટ એન્ડ આઉટ યુ નો સેન્સલેસ કોમેડી પણ જોવા જ મળશે, ને એ જ અઠવાડિયે તમને એક બહુ જ સંવેદનશીલ ફિલ્મ પણ જોવા મળશે. આઈ થિંક વી શુડ નોટ ફોકસ ઇન વન ડિરેક્શન, વી શુડ બી એબલ ટુ કેટર ટુ એવરી કાઇન્ડ ઓફ ઓડિયન્સ વિથ એવરી કાઇન્ડ ઓફ ફિલ્મ. અને મને લાગે છે કે ગુજરાતી ફિલ્મો સાથે હવે આ વાત શરૂ થઈ છે, જ્યાં અઠવાડિયામાં બે કે ત્રણ ગુજરાતી ફિલ્મો આવે છે, ત્રણે ત્રણ અલગ છે, અને આખા વર્ષમાં પણ તમે જોશો તો એ બધા જ પ્રકારની ફિલ્મો તમને જોવા મળે છે. આઈ થિંક દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ કેટર ટુ એઝ મેની પીપલ એઝ વી કેન વિથ એઝ મેની સબ્જેક્ટ એઝ વી કેન. સંજયભાઈ, તમે ત્રણે ત્રણ ખાન જોડે કામ કર્યું છે, તો એમાં સૌથી વધારે ખાયા ખાન જોડે તમારો અનુભવ સારો રહ્યો, અને થોડાક એના સંસ્મરણો વાગણો તો ઓડિયન્સને પણ ગમશે. પાંચ ખાન સાથે શાહરૂખ ખાન અને સલમાન ખાનની સાથે, આમિર ખાન સાથે બહુ મજા આવી. આઈ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ફિલ્મ મેકર, વેરી નાઇસ એક્ટર, પણ મારો જે સ્વભાવ છે અને હું જે રીતે કલાને જોઉં છું, મને લાગે શાહરૂખ ખાન ઇઝ મોર કમ્પ્લીટ એક્ટર પર્સન. એની ભાષાની એની કમાન્ડ બહુ સરસ છે, હિન્દી ઉર્દુ સંસ્કૃત પર ઇમ્પ્રોવાઇઝ સારું કરે છે, અને બહુ ચપળ છે, જેને ઇંગ્લિશમાં થિંકિંગ ઓન ફીટ કહેવાય, કે એ તરત સીનને ઇમ્પ્રોવાઇઝ કરી શકે, વાંચી શકે, બનાવી શકે, અને એનો સ્વભાવ મળતાવડો વધારે છે. અને એની સાથે કામ કરતા હોઈએ ત્યારે એમ લાગે મને કે કોઈ પણ ઇવન સ્પોટ બોયને કે આઈ એમ ધ બેસ્ટ, એવું મને ફીલ થાય. એટલે મારી અંદર એટલો કોન્ફિડન્સ એની હાજરીથી જાગી જાય, એવું એનું વ્યક્તિત્વ છે. એટલે એની સાથે કામ કરવા મને બહુ જ મજા આવે, અને માણસ પણ ખૂબ સારો છે. પર્સનલી સલમાન ખાન પણ મને બહુ ગમે છે, મારો બહુ સારો મિત્ર છે. અને આ બંનેની એક વાત મારે તમને આજે શેર કરવી જોઈએ કે આ બંને છુપી રીતે અને પ્રચ્છન્ન રીતે પણ બહુ જ ચેરિટીઝ કરે છે. શાહરૂખ ખાનનું એક નાણાવટી હોસ્પિટલમાં એક એનો એક ફંડ ચાલે છે, અને એમાં એ અનેક લોકોને ટ્રીટમેન્ટ માટે પૈસા આપે છે, જે એણે મીડિયામાં કોઈ દિવસ કહ્યું નથી. અને એ જ ફંડની અંદર અમારા જેવા નાના કલાકારો પણ એમાં બની શકે એટલું એડ કરીએ છીએ અમે લોકો. શાહરૂખ ખાન વસ્ત્ર ઉદ્યોગ માટે ઘણા કામ કરે છે, એને સ્ત્રીઓ માટે, અને એક બે એવા ગ્રુપ છે અમદાવાદના, હું નામ હમણાં ભૂલી ગયો છું, એક મિત્તલ પટેલ કરીને અને સોનલ રૂચાની કરીને અહીંયા સુરતમાં છે, એમને મને કહ્યું હતું કે એના માટે શાહરૂખ એ નાના ગ્રુપ માટે પર્સનલી આવી ત્યાં ડોનેશન કરે છે, ને એના માટે શોઝ કરીને એ આખી એક્ટિવિટીને એ સપોર્ટ કરે છે. બીજું શાહરૂખ અને સલમાનને મેં જોયા, સલમાન ખાનને ત્યાં ગણપતિ આવે છે અને ગણપતિની પૂજા મારી સામે કરે છે, મુસ્લિમ પરિવારો છતાં. શાહરૂખ ખાનની જ્યારે ઓફિસ ડ્રીમ્સ અનલિમિટેડની અમે શરૂ કરી હતી, શાહરૂખ, અઝીઝ મિર્ઝા અને જુહી ચાવલાએ, ત્યારે મેં એને ગાયત્રી મંત્ર સાંભળતા જોયો છે. આ લોકો નકશિક હિન્દુસ્તાની ઇન્ડિયન સરસ લોકો છે, એટલે મને આ લોકો બધા બહુ જ ગમે છે. એન્ડ બેસ્ટ થિંગ અબાઉટ શાહરૂખ ખાન ઇઝ કે એણે મેક્સિમમ પ્રકારના પ્રયોગો કર્યા છે. એણે દોસ્તોવસ્કીની ઇડિયટ જેવી પિક્ચર પણ કરી છે, જે તમે નામ પણ નહીં સાંભળ્યું હોય. એણે કુંદન શાહ સાથે બી કામ કર્યું છે, એણે અઝીઝ મિર્ઝા સાથે બી કર્યું છે, સુભાષ ઘાઈ સાથે બી કર્યું છે, અને સાઉથ કમર્શિયલ ફિલ્મ અને યશ ચોપરાની બી ફિલ્મ કરી છે. સૌથી વધારે કોઈએ રિસ્ક લીધી હોય કરિયરની અંદર 100 પિક્ચરમાં, તો એ શાહરૂખ ખાને કરી છે. એટલે ફોર મી ઇઝ અ કમ્પ્લીટ એક્ટર હુ હેઝ કમ ફ્રોમ થિયેટર. વાવ, ગ્રેટ. હવે માત્ર 10 જ મિનિટ હું કલરવના વિનોદભાઈ અને કલરવની ટીમને વિનંતી કરું છું કે આવે આપ સૌની માત્ર 10 જ મિનિટ લઈશું. આભાર અને સન્માન ફૂલની ને ફૂલની પાંખડી. આજે આપની પાસે શહેરના ખૂબ જ પ્રતિષ્ઠિત સુરતના, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના નાટ્યકાર કપિલદેવ શુક્લ છે. ચોક્કસ કપિલભાઈને હું બોલાવીશ, સાથે ફિલ્મી જગતના એન્સાઇક્લોપીડિયા નરેશભાઈ કાપડિયા અને જૈનાબેન એમને પણ બોલાવીશ સન્માન માટે. કપિલભાઈ આપ આવો. શશિકાંતભાઈ શાહ છે, ડોક્ટર, દીપકભાઈ વસી આવ્યા હતા, અને પ્રજ્ઞાબેન કવિયત્રી. મુકુલભાઈ આપ ઉપર આવશો. સુરેશભાઈ પચીકર, મિતાલીબેન, હિતેન્દ્ર મોદી હોયતા હો. કપિલભાઈ
સંજય છે, આપણે ખૂબ તાળીઓથી એમને વધાવી. રંગીલા, યસ બોસ, ખૂબસૂરતનો કલરવ હજી પણ ગોજી રહ્યો છે. હિન્દી ફિલ્મોમાં આપનો કલરવ સતત ગુંજતો રહે એવી શુભેચ્છા. 7 મે 2018 સોમવાર, ટીમ કલરવ. અભિષેક જૈન, પ્લીઝ કમ. બે યાર અને કેવી રીતે જઈશ બાર ગુજરાતી અને હિન્દી સિનેમામાં આપનો કલરવ સતત ગુંજતો રહે એવી શુભેચ્છા સર, ટીમ કલરવ. મુકુટ આપણે મુકુલને પણ તાળી બધી વધારીએ, કારણ કે મુકુલને તો એશાએ એટલી બધી મહેનત કરી છે આ પ્રોગ્રામ પાછળ. વી આર રિયલી થેન્કફુલ ટુ યુ મુકુટ. અને મિહિર ભૂતા, આપની કલમથી ચાણક્ય ફરી જીવંત થયા છે. આપની કલમનો આવો જ કલરવ સતત ગુંજતો રહે એવી શુભેચ્છા સર, ટીમ કલરવ. નરેશ, આપણે એશાને પણ ખૂબ તાળીઓથી વધાવીએ. ખૂબ જ સરસ સંચાલન એને કર્યું અને આખો કાર્યક્રમનું એક પ્લેટફોર્મ એવું સરસ તૈયાર કરી આપ્યું કે પહેલી જ પળથી આપણને એવું લાગ્યું કે આ કાર્યક્રમની અંદર આપણે ઓતપ્રોત થઈ જઈશું. થેન્ક યુ એશા ફોર અ વન્ડરફુલ કોમ્પિયરિંગ. મિતાલી, મુકુલ, મુકુલે આમાં ઘણા બધા સવાલો પૂછવા હતા પરંતુ સમયનો અભાવ એને નડ્યો. ફરી પાછો મોકલી લઈ વખત આવો જ એક સરસ કાર્યક્રમ હજુ પણ પાઇપલાઇનમાં છે, જે કરીશું. દિનેશભાઈ, આખું સ્ટેજ ડેકોરેશન દિનેશભાઈ. આજનો આખો કાર્યક્રમ કંઈક જુદો જ કાર્યક્રમ હતો અને તમારું ફીડબેક અમને જોઈએ છે કે આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો. કારણ કે સુરતની પ્રજા, આ સંજય છેલ, મિહિર ભૂતા અને અભિષેક જૈને આજે એવું લાગ્યું હશે કે સુરતની જે આમ જનતા આપણે કહેવાય એની સાથેનો જે સંકલન તમારું સૌનું કેવું રહ્યું સાહેબ? ડીડ યુ રિયલી એન્જોય યોર પ્રોગ્રામ ઓર ઇન્ટરેક્શન વિથ યુ? નો, ડેફિનેટલી બહુ મજા આવી. અને તમે લોકોએ બહુ આટલા એકેડેમિક ટાઈપના સબ્જેક્ટને પણ તમે બહુ ઇન્ટરેસ્ટથી સાંભળ્યું એટલે એના માટે આઈ કેન ફીલ કે તમે બધા બહુ સારા ડોક્ટર્સ છો. એટલે અમે લોકો જે આર્ટિસ્ટો બધા મનોરોગીઓ છીએ અને તમે લોકોએ સહન કર્યા, થેન્ક યુ સો મચ. કપિલ, પ્લીઝ, પ્રસંગોપાત આપણે કપિલ અને નરેશને પણ સાંભળીએ. મિહિર, સંજય અને અભિષેક અને આપ સૌ, એ લોકોએ જે આપણા બધાની ફિલ્મ પાડી છે એને આપણે જ માનતા હતા અને આવી અનેક ફિલ્મો એ લોકો આપણે માટે પાડતા રહે અને આપણે આ રીતે જ આનંદ કરતા રહીએ. થેન્ક યુ. પડદે કે પીછે એ જ્યારે પણ હંમેશા જ આપણો રસ જાગૃત કરતો હોય છે. જે દેખાય છે તેની પાછળ એ કેવી રીતે બન્યું, કોણે બનાવ્યું, એમના સાઈકમાં શું છે, આજે ત્યાં સુધી જવાની તક મળી અને એમણે બહુ સરસ રીતે કેટલી બધી એવી વાતો શેર કરી જે આપણે નહોતા જાણતા, એટલે એમને ખૂબ આનંદ છે. અને સંજયભાઈ, આપે કહ્યું તો એમાં બહુ સરસ રીતે આપે વાતો કરી અને એમાં મારે એક આપને યાદ કરાવવું છે કે આપણી પહેલી ફિલ્મ જયારે આલમારા બની ને ત્યારે જે નાયિકા હતા તે સુરતના હતા, અમારા સચિનના નવાબના પત્ની ઝુબેદા મેડમ તરીકે આવ્યા હતા. પછી એમની બે દીકરીઓને પણ એ સિનેમામાં લઈ ગયા. એટલે પહેલી 5-1 વર્ષની ફિલ્મો આપણી જયારે બની હતી તેની અંદર પહેલી ટોકી ફિલ્મ બની છે. જી, પહેલી ટોકી 31 આલમારાની વાત કરીશ.
પણ એટલે સુરતનું આપણે ગુજરાતનું જે કનેક પ્રધાન ગણાવ્યા. અને તમને એક વસ્તુ જાણીને નવાઈ લાગશે કે પહેલી જે સાયલન્ટ ફિલ્મ બની હતી રાજા હરિશ્ચંદ્ર, એમાં હીરો અને હિરોઈન બંનેનો રોલ એક જ માણસે કર્યો, પહેલો ડબલ રોલ એ હતો, કારણ કે હિરોઈન મળવા નથી ત્યારે કરવા માટે. હું એક એવી કલ્પના કરું છું કે જે રીતે તમિલ અને તેલુગુમાં હિન્દી હિન્દી બાજુએ મૂકીને લોકો પોતાની ભાષાના પિક્ચરો વધારે ક્રેઝથી જુએ, એવી રીતે ગુજરાતીનો એક એવો દિવસ આવશે અભિષેક કે લોકો બચ્ચનના મૂવી પછી જુએ પણ પહેલાં ગુજરાતી મૂવી જુએ. અને એ ગુજરાતી મૂવીના સ્ક્રીન પ્લે સંજય છેલે લખ્યા હોય અને મિહિરભાઈ એને સેન્સરમાંથી આખે નાખું પસાર કરી દે. મુકુલભાઈ સાથે બેઠા હતા અને તદ્દન ઇનોવેટિવ નવો જ આઈડિયા ઈશાએ એમને બોલાવ્યા. ઈશા આવી ટૂંક જ સમયમાં ઈશાએ જે દિલથી કામ કર્યું, સંકલન કર્યું અને આજે આપણે જોઈએ છીએ સંજયભાઈ છે, અભિષેક છે, નીરભાઈ છે અને ખૂબ જ સુંદર ટોટલી ઇનોવેટિવ આપણી પાસે એ વસ્તુ મળી છે અને આપવાનો કલરવે પ્રયત્ન કર્યો છે. એવા મુકુલભાઈ સાથે બેઠા બે કલાક એમને બીજા પણ બે ત્રણ પ્રોગ્રામ આપ્યા છે, તદ્દન ઓપિટ હશે. તો આ કલરવના જે આપણા છ ફિક્સ પ્રોગ્રામ હોય છે, ત્રણ ડ્રામા અને ત્રણ મ્યુઝિકના, એ સિવાયનો પ્રોગ્રામ છે અને એ અમે સમગ્ર વર્ષ દરમિયાન આપવા ચોક્કસ પ્રયત્ન કરીશું. આપના સહકારની અપેક્ષા. ફરીથી આપ સૌનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ.